તો એકવાર આપ સૌની જોરદાર તાળીઓ વચ્ચે સત્સંગ ડિબેટ. સત્સંગની ડિબેટમાં આપણી પાસે જે હરિભક્તો પાર્ટિસિપન્ટ્સ છે એમના હું અત્યારેથી નામ જાહેર કરું છું. એ હરિભક્તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. એકવાર તાળીઓ થઈ જાય જોરદાર, તમારી પણ ઊંઘ ઉડી જાય અને જેટલા પણ કન્ટેસ્ટન્ટો છે એમને પણ થોડો એનર્જી આવી જાય. જ્ઞાન ટીમમાં અને ભક્તિ ટીમમાં ટોટલ 7-7 હરિભક્તો પૂજ્ય સ્વામીજીએ જ નક્કી કર્યા છે, દરેક ગામમાંથી એક એક. તો જેમના પણ નામ બોલું એ પ્લીઝ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાઓ અને તમારી જગ્યા લઈ લેજો. સૌથી પહેલાં આપણે બોલાવીએ છીએ જ્ઞાન ટીમના હરિભક્તોને. આપ સૌની જોરદાર તાળીઓ વચ્ચે ગાંધીનગરથી કોણ હશે? ગાંધીનગરના હરિભક્તો હાથ ઊંચો કરે. ગાંધીનગર વાળા સેવામાં લાગે છે. આપ સૌની જોરદાર તાળીઓ વચ્ચે ડોક્ટર કૌસ્તુભભાઈ વ્યાસ, ભુજથી ભાવેશભાઈ મીરાણી, ભચાઉથી તુષારભાઈ કાથરાણી, ગાંધીધામના હરિભક્ત શ્રી કરણભાઈ કતીરા, વાપીથી ભાવિકભાઈ ચૌહાણ, વડોદરાથી મિતેશભાઈ ઝુંઝુવાડિયા અને આદિપુરથી શ્રેયાંશભાઈ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય બધા હરિભક્તો માટે. એમની એન્ટ્રી થકી તમને આઈડિયા આવી જતો હશે કે હાથમાં શું લઈને આવે છે. શતશાસ્ત્રો, જે બહુ દેશી ભાષામાં કહીએ ને તો થોથા લઈને આવી ગયા છે. અને જ્ઞાન ટીમના સાથે સાથે હરિભક્તોએ પોતાની જગ્યા લઈ લેશે. આપણે હવે આઉટ કરીએ છીએ ભક્તિ ટીમના સાથે સાથે હરિભક્તોને. સૌ પ્રથમ રાજકોટથી, રાજકોટવાળા જય સ્વામિનારાયણ. રાજકોટવાળા કોણ છે? આપ સૌની જોરદાર તાળીઓ વચ્ચે વાસુદેવભાઈ પાટડિયા. આણંદથી સંજયભાઈ અઘેડા, મુંબઈથી ઓફકોર્સ ચિરાગ મહારાજ, સુરતથી હિતેશભાઈ રાજદે, અંજારથી રોનકભાઈ, રાપરથી વિનુભાઈ રામાણી અને અમદાવાદથી છે ચૈતન્યભાઈ પટેલ. જોરદાર તાળીઓ થઈ જાય. આ ભક્તિવાળા જોવો છો, એ જાગતા રહેજો હરિભક્તો. જય સ્વામિનારાયણ. જ્ઞાન ટીમ અને ભક્તિ ટીમ, માઇક પ્લીઝ પહોંચાડજો બધાને. કોઈને શાસ્ત્રનું જ્ઞાન હોય ને કાંઈ વાત કરવી હોય કે મુક્તિ માટે સહેલું સાધન શું છે, ભક્તિ છે કે જ્ઞાન છે, કોઈ કહી શકશો? હાથ ઊંચો કરો તો હું આવું તમારી પાસે. યસ, જે વચનામાં વાત કરી કે ઋતુ જ્ઞાન અને મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ થતી નથી. તો જ્ઞાન જાણવું, શાસ્ત્ર કરીને આખું જગત જાણે છે ભગવાનને, એ બધી વાત કરી છે. તો જ્ઞાન વગર મુક્તિ નથી થતી એમ માનું છું. જ્ઞાન વગર મુક્તિ નથી થતી તો ભક્તિ વાળાનું શું? ભક્તિ એના ભાગમાં ના, એમ નહીં, બે બાજુ નહીં, કાં જ્ઞાન કાં ભક્તિ. તમે જ્ઞાન બાજુ, અચ્છા ભક્તિ બાજુ કોણ છે? ભક્તિ બાજુ, યસ, બાજુમાં જ છે, બાજુના સોફા ઉપર લ્યો. જ્ઞાન અને ભક્તિ બે સાથે જોડાયેલા છે. ભક્તિ છે એ જ્ઞાનથી જ આવી શકે છે, એટલે બેનું મિલન. વાત સાચી છે, પણ અમારા હરિભક્તો હવે ખરેખર તમને મજા આવશે કે જ્ઞાનવાળા અને ભક્તિવાળા કેવી સરસ તૈયારીઓ કરીને આવ્યા છે. ફરી એકવાર આપ સર્વે હરિભક્તોની જોરદાર તાળીઓ વચ્ચે સત્સંગ ડિબેટ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. જ્ઞાન ટીમ અને ભક્તિ ટીમ રેડી છો બધા? રેડી? ચલો હું તમને પૂછું છું, મનુષ્ય દેહ પામીને મુક્તિ મેળવવા માટે સૌથી સરળમાં સરળ સાધન શું છે તમારા નોલેજ પ્રમાણે? પ્લીઝ જ્ઞાન ટીમ. હલો, ઓબ્વિયસલી જ્ઞાન છે. અમારા તરફથી ભાવેશભાઈ શરૂઆત કરશે. જ્ઞાન સર્વશ્રેષ્ઠ સાધન છે, નક્કી છે, આપણે પ્રતિપાદન કરશું આજે. કૌસ્તુભભાઈ ને કેવું છે? જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે. યસ ભાવેશભાઈ.
માઇક પ્લીઝ બધા ચાલુ કરાવજો. હાલો હાલો, સૌથી પહેલા આપણે બધા જય ઘોષથી આપણે સ્ટાર્ટ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. અમારો તો સર્વનો અભિપ્રાય જ છે કે જ્ઞાન જ સર્વથી શ્રેષ્ઠ છે. જુઓ ભક્તો, આપણા ગુરુવરે સદગુરુ ધ્યાની સ્વામીજી આપણને કાયમ કહેતા, અને આપણા ગુરુવરેનો શું મત હતો ખબર છે તમને? સ્વામી કે જ્ઞાન વિના ધ્યાન ટકતું નથી હો. સ્વામીજી એમના અમૃત વચનમાં પણ આપણને એ જ કહેતા કે આપણે બધાને કેવા સાધુ થવાનું છે, તો કે જ્ઞાને કરીને સાધુ થવાનું છે. આ સંસાર ક્યારે અસર થશે? અંતરમાં વૈરાગ્ય ક્યારે થશે? જો અંતરમાં જ્ઞાન હશે ને, ત્યારે જ આ સંસાર અસાર થશે. જે વાત ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 25મા વચનામૃતમાં આપણે બધાને એ જ કહે છે કે સ્વધર્મ યુક્ત એવો જે ભગવાનનો ભક્ત, એને પણ આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મયનું જ્ઞાન, એ બે સાધન અતિશય દ્રઢ કરીને પાડવા માટે અમારા બધાનો અભિપ્રાય સ્પષ્ટ છે કે જ્ઞાન જ સર્વથી શ્રેષ્ઠ છે. વાહ વાહ, આપણા જ્ઞાની હરિભક્તોએ બહુ સારી સારી વાત કરી. જ્ઞાન ડેફિનેટલી જરૂરી છે. ગુરુવરે સદગુરુવરે ધ્યાની સ્વામીજીની વાત કરી, તો સાથે સાથે હું પણ આપણા ગુરુવર્યનું જ એક બહુ ફેમસ કીર્તન ગુરુવર્ય ગાતા, એ ભક્તિમય હતું. હું તમારો થયો તમે મારા થયા બહુ નામી, આવો આવો સહજાનંદ સ્વામી. વધુમાં એમણે બહુ જ્ઞાનની આત્મનિષ્ઠાની બધી વાતો કરી, પણ સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણે જે ગાગરમાં સાગર ભર્યો, શિક્ષાપત્રી જે લખી, એ શિક્ષાપત્રીનો શ્લોક નંબર 114, એમાં મહારાજે કહ્યું કે કૃષ્ણ ભક્તિશ્ચ સત્સંગો અન્યથા યાંતિ વિદેપ્યદ. મતલબ જ્ઞાની છે, ખ્યાલ તો હશે જ, પણ હું કહી દઉં તમને કે ભક્તિ અને સત્સંગ એ વિના તો વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે છે. એ અધોગતિને પામે હો ભાઈ, એ સમજી ગયા ને, એ અધોગતિને પામે. અને આપણે કરવા શું આયા વાસુદેવ કાકા? તો ભક્તિ કરવી જોઈએ ભાઈ, ભક્તિ કરવી જોઈએ. જ્ઞાન પણ આ જોવો તો ખરા કેટલા થોથા લઈને બેઠા છે. જય સ્વામિનારાયણ ભગત, જય સ્વામિનારાયણ. એ ભજન હિવાય બીજું કઈ કરો કે નહીં? આખો દી મંજીરા જ વગાડો છો? એ માળાના મણકા ફેરવે કઈ નહીં થાય. આપણા હિન્દુ ધર્મનું બહુ મહત્વનું શાસ્ત્ર ગીતાજી, અર્જુનજી જ્યારે વચ્ચે બેહી ગયા રથમાં, ત્યારે ગીતાજી ભગવાનને સંભળાવીને અમને ઊભા કરી દીધા. હું તમને ઊભા કરી દઉં હમણાં. તાળીઓ થઈ જાય ભક્તો. વાહ ભગત, સામ સામે આવી જ રીતે થવાનું છે. યસ, ગીતાજીમાં ભગવાને શું કહ્યું? નહિ જ્ઞાનમ સદૃશમ પવિત્ર મિહુ વિદ્યતે. ખબર છે એનો અર્થ શું થાય? જ્ઞાનીને ખબર હોય ને, અમે તો ભક્તિ વાળા છીએ. એટલે જ તમને સમજાવવાનું છે, આ સંસારમાં જ્ઞાન જેવું પવિત્ર કોઈ તત્વ નથી. આત્માનું જ્ઞાન મેળવવું પડશે, પરમાત્માનું જ્ઞાન મેળવવું પડશે. ભગવાનના સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કર્યા વગર ધામમાં નહીં જવાય. શું કીધું ભગવાને? બીજું બધું ઓછું હશે તો હાલશે, સ્વરૂપ નિષ્ઠામાં લોચો નહીં હાલે. સ્વરૂપ નિષ્ઠા જ્ઞાન દ્રઢ કરવું જ પડશે. સમજ્યા કે નહીં? અમે તો સમજી ગયા, હવે તમને ચિરાગભાઈ સમજાવશે. અરે ભગત, જ્ઞાનની મોટી મોટી વાતો કરો છો એ તો સમજાણું, પણ તમે
દ્રષ્ટાંત પણ કોનું લીધું? કૃષ્ણ પરમાત્માનું કે કૃષ્ણ ભગવાને ગીતાજીમાં શું કીધું? તો જરાક આપણે શિક્ષાપત્રી ઉપર નજર નાખીએ. હમણાં જ શિક્ષાપત્રીનું સુંદર તમે દ્રશ્ય જોયું. શિક્ષાપત્રી એટલે શું? તો કે ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક અને માત્ર એક શાસ્ત્ર રચ્યું, એનું નામ શિક્ષાપત્રી. અને શેના માટે લખી? તો કે આ શિક્ષાપત્રીમાં એક આજ્ઞા છે કે આ શિક્ષાપત્રીના જે આજ્ઞા બતાવેલી છે ને, એ પ્રમાણે જે વર્તશે તે ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ સિદ્ધિને નિશ્ચય પામશે. ચિરાગ મહારાજે જવાબ આપ્યો છે. જ્ઞાન ટીમ શું કહેવા માંગે છે? માઇક ઓફ નહીં કરતા, ચાલુ જ રાખજો. ભલે તમે કીધું કે મહારાજે આજ્ઞા કરી છે કે ભક્તિ કરવી, પણ એના ભાવાર્થમાં થોડી જ્ઞાન ની ઊંડી ચાંચ તો ડૂબાડો તો તમને ખ્યાલ આવશે કે જે ભક્તિ કરવાની ભગવાને વાત કરી છે એ ભગવાનને તમે જાણશો કેમ? એ ભગવાનને તમે જાણો, એનું રૂપ, એના ગુણ, એનું સ્વરૂપ. અરે આધ્યાત્મિક વાતને સાઈડમાં મૂકો, આપણે લૌકિક વ્યવહારની વાત કરીએ. કંઈ પણ લૌકિક કાર્ય કરવું હોય, કોઈ વ્યવહાર કરવો હોય, તો આપણે શું કરીએ? કોઈ વસ્તુ કે વ્યક્તિની ઓળખાણ કરીએ ને, કે જાણ્યા વગર સ્વાહા, તો પછી શું થાય તો તમને પણ ખબર હશે. એટલે ભગવાનના માર્ગમાં તો ઠીક, પણ વ્યવહારમાં પણ જાણવું જરૂરી છે, જેનો અઘરો શબ્દ જ્ઞાન છે. હવે શિક્ષાપત્રીની વાત કરીએ તો શ્લોક નંબર 96 મહારાજે એમાં શું કીધું? 8 સત્શાસ્ત્રો માન્ય કર્યા, એને સાંભળવા અને વાંચવા અને ભણવા. તો એમાંનું એક ગીતાજી જે મહારાજે પ્રમાણ કરેલું છે, અને મહારાજે ગરડા પ્રથમના 56માં એમાં એની વાત કરી છે કે શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં કીધું કે ગીતાજીમાં કે મને 4 પ્રકારના ભક્તો ભજે છે, એમાં જ્ઞાની છે એ મને અત્યંત પ્રિય છે. પ્રિયો હિ જ્ઞાનીનો, અને એનાથી આગળ હું જ્ઞાનીને અત્યંત પ્રિય છું, સચ મમ પ્રિય. અને એનાથી આગળ તો મહારાજે હદ વટાવી દીધી કે જ્ઞાની તો મારો આત્મા છે. આત્મા કોને કહેવાય છે તમારી પાસે? હરિભક્તો જ્યારે મહારાજ જ્ઞાનની વાત કરતા હતા ને ત્યારે જ બેઠા હતા, ભક્તિની વાત હતી ત્યારે આ બધા ક્યાં ગયા હશે? અને ચાંચ ડૂબવાની જ્ઞાનની વાત કરે છે આ, ભક્તિમાં આખા ડૂબેલા ને ચાંચની વાત કરો છો? લ્યો લ્યો સંજયભાઈ, કયો જવાબ? હવે આ જ્ઞાન વાળાને આપણે શું સમજાવવું? એ નકરા પોથા પડી પડીને એના મગજ ખલાસ થઈ ગયા હોય. હવે એ પોતાને એમ કહે છે કે ભક્ત તો મારો આત્મા છે. એ શાસ્ત્રની અંદર લખી વાત સાચી છે, પણ ભગવાન પોતે એમ કહે છે કે ભક્ત તો મારો પરમાત્મા છે. હું જે છું ને એ હું મારા ભક્તનું ભજન કરું છું, અને ભક્ત જ મારો પ્રિય છે. તેરા ગામનું તમે ચરિત્ર તો સાંભળ્યું હશે કે મહારાજ તેરા ગામની અંદર ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને ભગવાન હાથમાં માળા ફેરવતા હતા. ત્યારે લાધાજી દરબાર હતા ને, એણે કીધું કે મહારાજ અમે તો તમારી માળા ફેરવીએ એ બરોબર કહેવાય, પણ તમે કોની માળા ફેરવો છો? ત્યારે ભગવાને કીધું કે હું તો મારા ભક્તની માળા ફેરવું છું. કે આ અગતરાયની અંદર મારો પર્વતભાઈ છે એમ કરીને હું માળા ફેરવું, આ માંગરોળની અંદર મારો ગોર્ધનભાઈ છે એમ કરીને હું માળા ફેરવું. એવી રીતે ભગવાન જે છે ને એ પોતાના ભક્તની ભગવાન પોતાના ભક્તોનો ભગવાન છે. અને એનાથી એક આગળ નાની એવી તમને વાત કહું, કેમ કે તમે જ્ઞાની છો. હવે તમે બહુ નાનું મોટું નો તમને સમજાઈ નહીં શકું, પણ નાની એવી વાત કહું કે જ્ઞાની છે ને એ તો વાંદરાના બચ્ચા જેવો છે. કોના જેવો? વાંદરાના બચ્ચા જેવો છે. ઓલું વાંદરું હોય ને એનું બચ્ચું શું કરે કે એના માને આમ પકડી રાખે. જ્યારે ભક્તિવાળો છે ને એ તો બિલાડીના બચ્ચા જેવો છે. કે બિલાડી હોય એના બચ્ચાને ક્યાં પકડે? એના મોઢામાં પકડી રાખે, અને 7 ઘર બદલાવે પછી બિલાડીનું બચ્ચું ચાલતું થાય. એમ આ જે જ્ઞાન માર્ગ વાળો છે ને
એ પોતાના બળે કરી અને ભગવાનને પકડવા જાય છે, જ્યારે ભક્તિ માર્ગ વાળાને તો ભગવાન પોતે જ પકડી રાખે છે. સાચું કે ખોટું? એ બોલો બોલો, સાચું કે ખોટું? હાથ ઊંચા કરીને તાળી પાડો, તાળી પાડો. સાચી વાત હોય તો. અરે ઠીક છે ઠીક છે, તો પછી આ બધું ઓગળી ગયું હવે. પ્લીઝ 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 સંજયભાઈ, એ બધી વાત તો ઠીક છે, પણ ગોપાળાનંદ સ્વામીનો મત તો સાંભળો. ગોપાળાનંદ સ્વામીની વાતોમાં વાત લખી છે કે શ્રી હરિનું ધ્યાન કરવું તે કરતાં જ્ઞાન છે તે અધિક છે. હવે આ વિધાન ગોપાળાનંદ સ્વામીનું છે, અને ગોપાળાનંદ સ્વામી એટલે કેટલા મોટા સાધુ, તો જ્ઞાનની કેટલી શ્રેષ્ઠતા કહેવાય એ તમને મનાય છે? લ્યો ભાઈ, જ્ઞાનીની વ્યાખ્યા કરી દઈએ, કોઈનું ન માને ને ઈ જ્ઞાની. હવે આગળ સાંભળી લો ભાઈ, ભક્તિની તમારે વાત સાંભળવી છે ને તો મહારાજના મુખે, તમે તો ગોપાળાનંદ સ્વામીની વાત કરી ને, હું તો તમને મહારાજના સ્વમુખની જ વાત કરી દઉં. લ્યો સાંભળો મહારાજની વાત. મહારાજ મધ્યના 10મા વચનામૃતમાં, સમય તો ઘણો જાય, વચનામૃત ઘણું મોટું છે, વિસ્તરણ બધા ભક્તો જાણે પણ છે, તો હું તો ખાલી એનો ટૂંકો ને ટચ મધ્યના 10મા વચનામૃતનો સાર જ કહી દઉં. મહારાજે તો કહી દીધું કે દૈવત તો જેવું ભક્તિમાં છે એવું જ્ઞાન કે વૈરાગ્ય એકેમાં નથી, ભક્તિ તો અતિ દુર્લભ છે. અને મહારાજે તો એમ પણ કહ્યું છે વચનામૃતમાં કે આ મનુષ્ય દેહ ધરી અને ભક્તિ કરીને જ જીવિતવ્ય વ્યતીત કરવું એના જેવું શ્રેષ્ઠ કાંઈ નથી. એટલે મારા મતે તો ભક્તિ એ જ શ્રેષ્ઠ છે. બોલો ભક્તો, તમારું શું કહેવું છે? ભક્તિ કરો, ભક્તિ ભક્તિ કરો, ભક્તિ. હા, વચનામૃત તો તમે આ તો વાંચ્યું, પણ મને નથી લાગતું તમે બીજા વચનામૃત વાંચ્યા હશે, કારણ કે સારંગપુરનું પહેલું વચનામૃત એકવાર ખોલજો. એમાં ભગવાને શું લખ્યું છે કે અગર એને જ્ઞાન નથી, દેહાભિમાની છે, તો એવા ભક્ત ઈ ગલુડિયા જેવા છે કે પહેલાં તો ઉપરથી બહુ હેત દેખાડે ભગવાનમાં, પણ કોઈક બીજો સારો પંચ વિષય મળે કે ખાવાનું મળે કે પછી છોકરાઓ હોય તો ભગવાન કરતાં એમાં વધારે હેત થઈ જાય. એટલે ગલુડિયા જેમ કેમ નાના હોય ત્યારે સારા દેખાય, પછી તો કેવા થઈ જાય. એમ અગર આત્મનિષ્ઠા નથી અને ભગવાનનો મહિમા નથી તો એ ભક્ત એવા થઈ જાય, પહેલાં સારા દેખાય પછી કેવા કીધા? ગલુડિયા જેવા. કાલ ખુલા રાખો, ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા ફેરવામાં કાંઈ નહીં વડે, સાચું જ્ઞાન મેળવો. જ્ઞાન બેસો બેસો બેસો. એટલે તમને કઈ સમજણું આ જ્ઞાન વાળાએ કીધું એમાંથી? નો સમજણું ને, જો ના પડે બધા સીધો 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 તમારે તમારી લેંગ્વેજમાં સમજાવો. હવે આનો જવાબ દઈ દો તમે. હવે પ્લીઝ ઉભા રહો, તમારી લેંગ્વેજમાં સમજાવો, થોડાક અઘરા શબ્દો પડ્યા ને પણ ઓડિયન્સ ને ના સમજાણું. અરે બધાને સમજાવો, તમને મોકો આપવામાં આવશે. પ્લીઝ અત્યારે નહીં, કૌસુભાઈ સીધા સીધા શબ્દોમાં સમજાવું. જ્ઞાન નહીં હોય ને તો જ્યાં ન્યા ચોંટી જાશો, ભગવાન સિવાય આડે અવડે ચોંટી જાશો. જ્ઞાન શીખજો તો ભગવાનની મૂર્તિમાં ટકીને રહેવાશે. શું જવાબ છે બોલો તમારી પાસે? હવે બોલો સાચી વાત કે નહીં? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ગલુડિયા જેવા કયો, કૂતરા જેવા કયો, બિલાડા જેવા કયો, આ તમારી પાસે જ્ઞાનના શબ્દ હોય તો આખા જગતને એક એકને ઉપાડીને અમારી માથે નાખો, અમને શું વાંધો છે? અમે તો એક ભગવાનમાં ચોઈટા છીએ, હું ને મારો ઠાકર, જગત આખું કાણું, એ ઠાકર બેઠો પારણે ને હું દોરી તાણું. હું સાંભળો હવે, સાંભળી લ્યો. મુક્તાનંદ સ્વામીએ શું કીધું? મુક્તાનંદ સ્વામી કોણ છે? મહારાજે મુક્તાનંદ સ્વામીને કેનું બિરુદ આપ્યું? સત્સંગની માં શું કહે છે સાંભળો. મુક્તાનંદ સ્વામી કે વ્રજવનિતાના પ્રેમની આગળ ઉડ્યા કોટી કબીરા. કેટલા? એક નહીં, બે નહીં, ત્રણ નહીં, કેટલા? કોટી કબીરા ઉડ્યા. હે કોટી, એ પ્રેમનો માર્ગ સમજે તે સંત સુધીરા. એ પ્રેમ ભક્તિ આગળ કરોડો જ્ઞાનીઓ આંકડાના તુરની જેમ ઉડી જઈ ગયા હો, આંકડાની તુરની જેમ. હવે તમે ગલુડિયા લાવો, ભૂંડળા લાવો, જે લાવું લાવો. બોલો શું જવાબ છે તમારી પાસે? અરે વાસુદેવ ભાઈ, ખમો ખમો, ધીરા થાઓ ધીરા થાઓ. તમે જે કડીની વાત કરી ને મુક્તાનંદ સ્વામી, એમાં તો શુષ્ક વેદાંતિને વખોડ્યા છે. અરે તમે કેમ ભૂલી ગયા? તમે જે મુક્તાનંદ સ્વામીની વાત કરીને, એ જ મુક્તાનંદ સ્વામીએ લોયાના 7મા વચનામૃતમાં મહારાજને પૂછે છે. મહારાજને કહે છે કે શ્રુતિમાં તો એમ કહ્યું છે કે ઋતે જ્ઞાનાન મુક્તિ, અર્થાત
કે ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય એ જ જીવનું કલ્યાણ થાય છે. અને સાંભળો, મુક્તાનંદ સ્વામી એ પણ કહે છે કે જ્ઞાન વિના ભવ ન તરે, જરે જરે ન કર્મ અપાર. કેમ ભૂલી ગયા તમે? માટે જ્ઞાન જ શ્રેષ્ઠ છે. અને જેના અંતરમાં જેને સાક્ષાત ભગવાનનું જ્ઞાન થયું એનું જ ભગવાન કે કલ્યાણ થાય છે. આ મહારાજના શબ્દો છે. વાસુદેવભાઈ સાંભળો અને સમજો. ભાવેશભાઈ સાંભળી લીધો, સાંભળી લીધો. આ હા, સાંભળીને જે આનંદ આવ્યો છે. અરે જ્ઞાની ભગત વિનુભાઈ, તમે આટલો બધા જ્ઞાન જ મુક્તિ કહો છો તો નરસિંહ મહેતાએ પણ ગાયું છે ને, ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મ લોક માહી રે, હરિ ના ભક્ત મુક્તિ ન માને, માગે જન્મ જન્મ અવતાર રે. તમે જ મુક્તિ કહો છો. મુક્તિ તો, મુક્તિ તો એની દાસી છે ભાઈ, દાસી. ભક્તિની આગળ મુક્તિ દાસી બની ગઈ છે. તો અમારે મુક્તિની જરૂર નથી, અમારે તો આવા સદગુરુ સંતો મળ્યા, આપણે તો અહીંયા જ આ મુક્તિ છે. હવે બીજે ક્યાં મુક્તિ માંગવાની જરૂર જ નથી ભક્તો. હાલો આપણે હવે આ કઈ નાની આપણું. અરે ભગવાન બેસી જાઓ, બેસી જાઓ. ક્યાં હાઈલા તમે? મુક્તિ નથી જોતી તમારે? અરે જો આવી ભક્તિ ફક્ત ભક્તિ કરે તો આવું થાય, પણ મહાત્મા જ્ઞાને સહેજ ભગવાનની ભક્તિ કરી હોત ને તો અહીંયા ઉભા રહીને વાતું કરી કરીને લડીને આપણે ડિબેટ જીતેત. હવે તમે વાત કરી તો વાત સાંભળો. ગરડા પ્રથમનું 24મું વચનામૃત, એમાં મહારાજ શું કરે છે? મહારાજ કહે છે, પ્રકૃતિ પુરુષ કરતાં પણ જ્ઞાની શ્રેષ્ઠ છે. જ્ઞાનીજી છે એ પ્રકૃતિ પુરુષ હોય કે પ્રકૃતિ પુરુષનું કાર્ય હોય, એ બંને નકારા છે. ફક્ત મહારાજની મૂર્તિ જ એક દેખાય છે એમને, અને મહારાજની મૂર્તિ જ સાચી છે. ભાવેશભાઈ કયું કીર્તન હતું એ બોલો તો જરા. અનુભવીને અંતરે રહે રામ તેને વાસે રે, તે બોલે તે સાંભળે દ્રષ્ટિ પ્રકાશે રે, જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, ભાત્ય દેખી ભૂલે નહીં અનુભવ જાસે રે, ભાત્ય દેખી ભૂલે નહીં અનુભવ જાસે રે. જ્યાં જુએ ત્યાં રામજી. હવે રામજી અમથા નથી દેખાવાના, જ્યારે જ્ઞાને કરીને બધું પાકું કર્યું હોય ત્યારે રામજી દેખાય. અને તમે કહેતા તો તમારે મુક્તિ નથી જોતી, શું વાત કરો છો? ભગવાન આટલો દાખલો કરીને આ ભૂમંડળ ઉપર આવ્યા, હે ભૂમંડળ ઉપર આવીને આપણે આત્માનું જ્ઞાન આપ્યું કે આપણે દેહ રૂપે નથી વર્તવાનું, આત્મા રૂપે વર્તવાનું છે, એવું ખરું જ્ઞાન આપ્યું અને મુક્તિ કરવાનો દ્વાર આપણા માટે ઉઘાડો કર્યો. અને તમારી મુક્તિ ન જોતી, જોઈ છે કે નહીં મુક્તિ તમે? સાંભળો સાંભળો, કેટલો સરસ ઊભા થઈને બોલ્યા, બધા તાલી તો પાડો, બોલ્યા તો. તમે સરસ વાત કરી, પણ હું એક સરસ વાત તમને કરું. જ્યારે જ્ઞાનની વસ્તુ શું છે, જાણવું એને જ્ઞાન કહેવાય. તમે જાણવું એને, તમે ભગવાનને જાણ્યા છે, અને માણવું એને ભક્તિ કહેવાય. હવે તમને સમજાવું. જો મહારાજે કેવી સરસ વાત કરી છે કે પ્રથમના 21ના વચન હતા, માટે આપણા સત્સંગી સર્વેને તો એક જ નિશ્ચય કરવો છે, આપણે પણ એ અક્ષર રૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હાજર રહેવું છે. પણ નાશવંત ને તુચ્છ એવા જે માયિક સુખ તેને ઈચ્છવું નથી, એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી. શું કરવાનું? ભગવાનની ભક્તિ કરવી. ખાલી જાણી રાખવા નથી કીધું, માટે ભક્તિ કરો ભક્તિ. હવે હું આમને કહું, જરા સમજાવો ને ભાઈ. તમે ખૂબ સરસ કીર્તન ગાયું, અનુભવીને અંતરે રહે રામ તેને વાસે રે. તમને ખબર છે આજે કીર્તનમાં છે ને મર્મ કોનો રહ્યો છે? હનુમાનજીનો આમાં મર્મ રહ્યો છે. જે હનુમાનજીની ભક્તિ હતી ને, હનુમાનજીની ભક્તિને આમાં દર્શાવવામાં આવી છે. ચાલો એ બધી વાત છોડો, તમને હું એક સાખી સંભળાવું. નામ લિયા ઉસને સબ લિયા,
सब शास्त्र का भेद हे बिना नाम मर गया पढ़ पढ़ चार वेद माटे हूँ कहू छु આવા તમારા જેટલા તો કેટલાય જ્ઞાનીઓ મરી ગયા પણ એનું કાંઈ થયું નથી. શું કેવું વાસુદેવભાઈ આમને? એ દીનાનાથ ભટ્ટ હતા ને એને 18,000 શ્લોક મોઢે હતા, પણ મયારામ ભટ્ટ આગળ આવું પડ્યું ભગવાનના ભક્તની ભક્તિ જોઈને પાછળ. તમે જોવો તો ખરા ભગવાને શાસ્ત્ર. વાસુદેવભાઈએ જવાબ આપ્યો છે. જ્ઞાન ટીમ તમારી પાસે છે જવાબ આનો? હજી અમારું પૂરું નથી થયું. અચ્છા એક મિનિટ પહેલા એમને જવાબ આપી દેવા દો. અમારું પૂરું થાય પછી દે. વાંધો નહીં વાંધો નહીં. જો ભાઈ આ જ્ઞાન કેવું જ ખબર છે. કાર્તિકેય છે ને આખી જગત ફરવા ગયા મોર ઉપર, અને ગણપતિએ શું કર્યું? પ્રદક્ષિણા ભગવાને ફેરવી લીધી મા બાપને. ટૂંકમાં બતાવ્યું આ ભક્તિ છે ને ટૂંકમાં બતાવવાની વાત છે. સદગુરુ ધ્યાની સ્વામી આપણા ગુરુ છે ને એ એમ કહેતા કે ભગવાનને પ્રેમરૂપી દોરીથી બાંધો બરોબર. હવે આ આપણે શું કરી? પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર મહતત્વ હવે પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ બ્રહ્મ ને પરબ્રહ્મ હવે કેટલું ફરી 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 ને અહીંયા પાછા જ્ઞાને આવ્યા. હવે એટલું બધું ફરવાની ક્યાં જરૂર છે? હે આટલું બધું ન ફરો લે ભાઈ. આપો તો આપો તો આ ફરવાની ક્યાં જરૂર છે? એક મહારાજની મૂર્તિનું ધ્યાન કરી અને લાંબે શ્વાસે સ્વામી કહેતા ને સ્વામી નારાયણ સ્વામી મૂર્તિ હૃદયને પલટાવીને મૂર્તિ રાખ. આ માળા ફેરો ને લાઈનમાં ભક્તિ કરો ને ભાઈ. બરોબર છે બરોબર છે વાસુદેવભાઈ બરોબર છે. વાસુદેવભાઈ હરે હરે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વાસુદેવભાઈ. થોડીક 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 માળા અમે કરીએ છીએ રોજ, તમારા જેટલી નથી કરતા, થોડી થોડી કરીએ છીએ. પણ તમે જે કહો છો ને પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મહત્તત્વ, આપણે એ ડિટેલ જ્ઞાન ન લ્યો તો કાંઈ નહીં, પણ એક નાનું ઉદાહરણ આપું તમને. જ્ઞાનની ક્યાં જરૂર પડશે? ભગવાનને સમજવાની ઓળખવાની ક્યાં જરૂર પડશે? ગઢાડીના આંબા શેઠ કેવા પ્રેમી ભક્ત હતા, કેવા પ્રેમી ભક્ત હતા. શું કરતા? રોજ ગઢાડીથી ગઢડા દાંતણ દેવા જતા, પણ ભગવાનને તત્વે કરીને નહોતા સમજ્યા તો એમને વિઘ્ન આવ્યું કે ના આવ્યું? તમને પૂછું ઓડિયન્સ ને નથી પૂછ્યું, હવે પૂછું. જ્ઞાન શ્રેષ્ઠ છે. ઓડિયન્સ પણ જ્ઞાન ટીમ ની સાથે છે. શું જવાબ છે તમારો? વાસુદેવભાઈ બીજી વાત કરું, તમે ગણેશજી ની વાત કરીને તો એમને ખરેખરું જ્ઞાન હતું કે માતા પિતા જ એ સર્વે સર્વા છે, એમની પ્રદક્ષિણા કરવી એટલે બધું આવી ગયું. જો એવું જ્ઞાન ન હોય ને તો પૃથ્વીના ચક્કર મારવા પડે. માટે ગણપતિજી જ્ઞાની હતા. સમજ્યા કે નહીં? તમારી વાત સાચી છે, જ્ઞાની હતા, પણ એને ભક્તિ કઈ રીતે ત્યારે એનું કામ થયું? ખાલી ઓળખે કામ નથી થયું. સાંભળો કરણભાઈ, તમે ભલે ગમે તેવી જ્ઞાનની વાત કરો, પણ મારો મત તો એવો છે કે ભગવાન તો ભક્તિએ કરીને જ વસ થાય છે. ઓ કેમ છે? પ્રેમ ભક્તિ જેને ઘટયાવે તેને સંગહારી રાચે રે, વ્રજવાની તા કરતાળી ભઈ હે વ્રજવનીતા કરતાળી દઈ, નટવર થાય થાય નાચે રે. પ્રેમ ની આગળ તો ભગવાન થઈ 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 નાચે. હો ઈ જ અમારી પ્રેમ લક્ષણા ભક્તિ છે. હો સરસ સરસ વાસુદેવ ભગત, જોરદાર આડી પાડો તાળી પાડો ભક્તો માટે. હજી તમને કહું, એક મિનિટ એક મિનિટ વાસુદેવભાઈ એક મિનિટ પ્લીઝ. નરસિંહ મહેતા ભગત ખરા કે નહીં? મીરાબાઈ ભગત ખરા કે નહીં? કેમ નહીં? નરસિંહ મહેતાએ શું ગાયું? નરસિંહ મહેતાએ શું ગાયું? કીર્તન ને ભજન. શું ખરેખર એમાંનો ભજન જ ગાયા છે?
એમાંનું એક ભજન તમને સંભળાવું, નરસિંહ મહેતા ભગત નું કીર્તન. શું થયું સ્નાન સે વાને પૂજા થકી, શું થયું માળા ગ્રહી નામ લીધે આ માળા, જ્યાં લગી આત્મતત્વ ચિન્હ્યો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. ક્યાં લગી? ગમે એટલી માળા ફેરવો, માળા તો અમારા પાસે છે પણ તમને એક્સ્ટ્રા તમારે ત્યાં ટેબલ પર નથી એટલે શાસ્ત્રો દેવા જરૂરી છે. બેઝિક થી શરૂઆત તો કરો, બેઝિક થી. અરે ક્યાં મુકુંદ બ્રહ્મચારી ને આ શાસ્ત્ર ની કે માળા ની જરૂર હતી? ક્યાં સચ્ચિદાનંદ સ્વામી ને જરૂર હતી? આ કોઈને જરૂર નહોતી. પ્રેમી ભક્ત ભગવાન ની મૂર્તિ માં એમ જ રસ્વ સરતા, એને તો છેટા રાખવા પડતા હતા. હું એવા ભક્ત, અમે ઈ ભક્ત ને એવી ભક્તિ ની વાતો કરી છી કૌસ્તુભભાઈ. હવે અમારા ભક્ત ભક્તિ ની વાત કરો ને કઈ. જ્ઞાની ને કેવો કીધો છે શાસ્ત્ર માં? કોરો કોરો. હવે અત્યારે આપણને નરસિંહ મહેતા ની વાત કરી. એને નરસિંહ મહેતા ના એક પદમાં એને હું જ્ઞાન ની વાત કરી, પણ નરસિંહ તો શું કહેવાય? ભક્ત કવિ. મીરાબાઈ શું કહેવાય? એ ભક્તિ કરીને ભગવાન ને પામી ગયા. એમ પોથી પઢી પઢી જગ મુવા, પંડિત ભયા ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. બહુ જ સચોટ જવાબ આપ્યો છે. ગોપીઓ હજી ધીરા રહ્યો ને મારા વાલા. હા હા બોલો બોલો પ્લીઝ. અમારી ગોપીઓ જે હતી ને એને તો ખાલી ઢાઈ અક્ષર પ્રેમ નો જ પડ્યો હતો. એ કોઈ હાર્વર્ડ યુનિવર્સિટી માં ડિગ્રી લેવા નહોતી ગઈ, પણ એ તો અઢી અક્ષર પ્રેમ ના ભણી હતી. કૃષ્ણ પરમાત્મા છે ને એ મથુરા ની અંદર ગોકુલ ની બાજુ આમ બારી હતી ને ત્યાં રાખી ને આંખમાંથી આંસુડા પડતા હતા એના. ત્યાં ઉદ્ધવજી આવ્યા, પ્રભુ કેમ એ બાજુ ગોકુલ બાજુ મોઢું રાખીને તમે રોવો છો? ત્યારે ભગવાને કીધું કે મને મારી ગોપીઓનો વિરહ સતાવે છે. ત્યારે કે ગોપીઓનો વિરહ સતાવે છે, તો એ કે હા એક કામ કરો ને, તું જઈને જરા ગોપીઓને સમજાઈ આવીને કે તું હવે આ બધી વિરહ ન કરે એમ. તો ઉદ્ધવજી તો મહાજ્ઞાની હતા, એને એમ હતું કે હવે આ ભરવાડની બાયુને મારે હું સમજાવવાનું હવે, અને હમણાં તરત ફટાફટ જઈને સમજાઈ આવું છું. અને ઉદ્ધવજી ગોકુળમાં ગયા. ગોકુળમાં ગયા ને તો ગોકુળની જે સીમ આવી ને ત્યાં તે ઉદ્ધવજીનું અડધું જ્ઞાન તો પાણીમાં વહી ગયું. એ તો ગોપીઓનો પ્રતાપ હતો એવો, અડધું જ્ઞાન તો ન્યાય ન્યા જતું રહ્યું ત્યાં. અને ગોપીઓની પાસે આવીને ત્યારે કીધું કે તમે શું આ વિરહમાં વેદના કરો છો? આ શું, કૃષ્ણ પરમાત્મા તો બધે છે અને એ તો સ્થાવર જંગમ બધે કૃષ્ણ કૃષ્ણ છે, અને તમે તો યોગ કરો ધ્યાન કરો અને આવી રીતે તમે વિરહ બંધ કરી દો. ત્યારે ગોપીઓ એને સરસ જવાબ આપ્યો કે તું એમ કહે છો કે ગોપીઓ ભગવાન તો સર્વત્ર છે બધે છે, તો તું સંદેશો કોનો લઈને આવ્યો? સર્વત્ર હોય એનો સંદેશો લઈને આવવાનો હોય? અને આ જે કૃષ્ણ પરમાત્મા છે ને એ તો અમારા હૃદયની અંદર વસ્યો છે, અમારા રોમે રોમની અંદર કૃષ્ણ છે. અરે અમારો દેહ પડી જાય ને અને અમારા શરીરની રાખ થઈ જાય ને, અને પછી પણ કોઈ અમારા જે હાડકું હોય ને એમાં ફૂંક મારે ને તો એમાંથી કૃષ્ણ 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 નીકળે. અને ઉદ્ધવજીનું જ્ઞાન છે ને ગોપીઓના દર્શન દ્વારા. કરણભાઈ કરણભાઈ, અરે ભાઈઓ જરા ધીરા રહ્યો ધીરા. તમે અધૂરી વાત કરો છો, તમે ગોપીઓની સ્થિતિની વાત કરો છો ને, તો ગોપીઓ તો થોડી ક્ષણ માટે થોડી વાર માટે ભગવાનમય થતી, અને જ્યારે દેહમાં આવતી ત્યારે ઘર સાંભળતું, ધણી સાંભળતા અને દોડતી. પણ આપણા નંદ સંતો વિશે તમે શું જાણો છો? લ્યો તો હવે સાંભળો, આપણા નંદ સંતોમાં સ્વરૂપાનંદ સ્વામીની વાત કરું. સ્વરૂપાનંદ સ્વામી વસુદેવભાઈ અહીંયા સાંભળો, ભક્તિ વાળાઓ. સ્વરૂપાનંદ સ્વામી અખંડ બ્રહ્મરસ પીતા અને ભગવાનની મૂર્તિમાં રસબસ રહેતા. તમને બધાને ખબર જ હશે ને એક દ્રષ્ટાંત, જ્યારે
સત્સંગના ભગવાનના પ્રચાર અર્થે બધા નંદ સંતો ફરીને આવ્યા ત્યારે સ્વરૂપાનંદ સ્વામીને પૂછવામાં આવ્યું કે તમે કેટલો સત્સંગ કરાવ્યો? ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ કીધું કે માનુષ્ય તો એ લીમડી કે નીચે દેખાય. ત્યારે બધાએ કહ્યું કે મનુષ્ય જોયા જ નથી તો શું સત્સંગ કરાયો હશે, શું જ્ઞાન પીરસ્યું હશે? ત્યારે ખુદ મારો વાલો સ્વયં શ્રીહરિ એમને પક્ષે બોલ્યા. શું બોલ્યા? કે સ્વરૂપાનંદ સ્વામી તો અમારી મૂર્તિ અખંડ દેખે છે અને એના ધ્યાનમાં રહે છે, માટે એમને અડીને જો વાયરો કોઈ પણ સાધારણ મનુષ્ય કે પાપી મનુષ્યને અડે ને તો એ પણ પુણ્યશાળી થઈ જાય અને એનું પણ કલ્યાણ થઈ જાય અને કાંઈ પણ કરવાનું બાકી રહે નહીં. આ વાત સ્વરૂપાનંદ સ્વામીની કરી. અને એવા જ આપણા નંદ સંતોમાં અક્ષરમૂર્તિ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાત શું તમે જાણો છો ને? આખું જગત જાણે છે, કોઈ બાકી નહીં હોય. ગોપાળાનંદ સ્વામીએ પણ અષ્ટાંગ યોગ શીખ્યો અને ભગવાનની અખંડ મૂર્તિ જોતા અને ગોપાળાનંદ સ્વામીએ જે વચનામૃતના ગૂઢમાં ગૂઢ રહસ્ય જે સરળ કરી સમજાવ્યા અને જ્યાં પણ આપણા નંદ સંતોની ક્યાંય પણ વચનામૃતમાં કચાશ રહી જતી તો ગોપાળાનંદ સ્વામી પાસે જતા અને ભગવાન સ્વયં શ્રીહરિ પણ છેલ્લે જ્યારે અંતર ધ્યાન થવાના હતા ત્યારે ગોપાળાનંદ સ્વામીના હાથમાં બંને આચાર્યો કહેતા બંને ગાદીઓ સોંપી અને કહ્યું કે જેમ ગોપાળાનંદ સ્વામી કહે તે પ્રમાણે કરજો. ગોપાળાનંદ સ્વામીને મધ્યસ્થી રાખ્યા. અને હવે ત્રીજી વાત જે હું કહું તો આ સભા મંડપમાં કોઈ એવું નહીં હોય કે જે આ વાતને નકારી શકે. આપણા સદગુરુવર્ય ધ્યાની સ્વામી વિચાર કરો, ખૂબ જ નાની વયમાં બધાએ આપણા સંપ્રદાયના ગ્રંથોનું અભ્યાસ કરી અને ધ્યાન કરી અને મૂર્તિ સિદ્ધ કરી. અને સાચું જ્ઞાન તો હરિમૂર્તિ, બોલો ભાઈઓ છે કે નહીં? જે હરિમૂર્તિ સિદ્ધ કરી લે અને ભગવાનને વશ કરી લે એને જગતમાં બીજું કાંઈ ભજન કરવાની જરૂર છે ખરી? બોલો બોલો. કાગા સબ તન નોચ્યો. ગોપી શું બોલે છે? કાગા સબ તન નોચ્યો, મેરા ચુન ચુન ખાયો માસ, તો નેના મત નોચ્યો મોહે પિયા મિલન કી આસ. આ ભક્તિની તાકાત છે, આની અંદર રસ આવે. બોલા બતો શૂન્ય થઈ ગઈ હતી સભા. અને વાસુદેવ ભાઈ હવે તમે જરા સમજાવો એમને, કરણ ભાઈ ને. અરે વાસુદેવ ભાઈ એમ નહીં, તમે આવા ભગવાનના ભક્ત અને આ તો દાસ સતારની વાતો કરે છે. આંખું લઈ લેવાની ત્યાં સુધી એની ધીરજ કેટલી હશે ભક્તિની, હવે એ બધું છાવા દે. તમે બહુ સરસ કરી. આપણા સંપ્રદાયમાં સ્વરૂપાનંદ સ્વામીનું મોટા સ્વામી કહેતા કે એનો વાયરો અડીને જાય એનું કલ્યાણ. અરે ગોપાળાનંદ સ્વામીની વાત કરી, એ આ સંપ્રદાયની જેને આચાર્ય મહારાજ બે એના હાથ એના હાથમાં હોય પા. અને તમે તો સદગુરુ આપણા ગુરુવર્ય ધ્યાની સ્વામીની વાત કરી, અરે બહુ આનંદ આવ્યો કે નહીં આનંદ? પણ તમે એ વાત નથી સમજ્યા કે એમને અમારા સ્વામી શું કહેતા કે હું જ્યારે નાનો હતો ભણતો હતો ત્યારે મારે કવિતા આવતી કે કહો ને પ્રભુ કેવા હશે, કેવા હશે, શું કરતા હશે. આ સદગુરુ ધ્યાની સ્વામીએ કીધેલી વાત કહું છું. ત્યારથી એનું મન ભક્તિમાં લાગી ગયું, રંગ રંગાઈ ગયું. એ મનડું રંગાડાવીને ભક્તિના ભાવે એમને એને ભક્તિ લાગી, એટલે એને બધા શાસ્ત્રોમાંથી જ્ઞાન લીધું અને જ્ઞાન લઈને ભગવાનને પેલા ઓળખા કે કેવા ભગવાન હોય અને પછી એને માયણા ભક્તિએ કરીને. એ ભક્તિ છે, એટલા માટે તો ભગવાનના વચનાત્મા કહે છે ને મહારાજ કે ભગવાનના ભક્ત તો
નો પણ હું ભક્ત છું અને ભગવાન પોતાના ભક્તની ભક્તિ કરે છે એટલે તો સદગુરુ ધ્યાની સ્વામીનું વચન છે ને એ આમ આકાશ સરખું આમ છે ને સ્થિર, એને કોઈ ફેરવી ન શકે એવું એનું સુકામ કે એની ભક્તિની તાકાત હતી. ઈ કે વરસાદ આવો તો વરસાદ આવે, ઈ કે વરસાદ હોયા જાવ તો હોયા જાવ, એ આને પકડીને ધામમાં તો ઈ ધામમાં જાય, અને જો એવો આડો આયલો હોય તો કે જા ભગવાનને પ્રાર્થના કરું તું મારા ભક્તને કોઈને હેરાન કરી જો તો ઈ મારા ધ્યાની સ્વામીની તાકાત. તમે યાર એકલું જ્ઞાન જ્ઞાન કરીને શું કરવાનું, કાંઈક તો ભગવાનની ભક્તિ જેને કરીને ભગવાનને રાજી કર્યા એ એની વાત કરવાની હોય કે નહીં? ભક્તિ ટીમના દલીલ સામે તમારી પાસે કોઈ છે દલીલ? છે છે છે, તુષારભાઈ આવે છે. ભાઈ હજી નમતું જોખવા તૈયાર નથી એમ ને? નથી નથી. સાંભળો વાસુદેવ ભાઈ, ખરેખર તમારી બોલવાની છટા બહુ જોરદાર છે અને આ છટાથી તાલિયા ખાલી બોલવાની છટાથી શ્રોતાગણને ભરમાવો એ શાસ્ત્રનો મત નથી. આપણે શાસ્ત્રમાં ખાલી છપછપિયા કરશું તો કલ્યાણ ઘણું છેટું છે. મહારાજે પણ કીધું વચનામૃતમાં, ઉપાસનાની દ્રઢતા નહીં હોય તો કલ્યાણ છેટું અને છેટું જ રહેવાનું છે. જ્ઞાન દ્રઢ તો કરવું જ પડશે. તમે ભક્તિની વાત કરી કે ભગવાન ભક્તની પણ ભક્તિ કરે છે, પણ મહારાજે વચનામૃતમાં શું કીધું કે જગત આખું ભગવાનને દેખે છે અને બધાએ દેખે છે ભગવાનને. રામને રાવણે જોયો તો નહોતો જોયો, ભગવાન કૃષ્ણ ભગવાનને કંસે જોયો તો. મહારાજે શું કીધું, ખાલી જોવાથી એ ભગવાનને જાણતા નથી. અમે જે જ્ઞાનની વાત કરીએ છીએ એ કયા જ્ઞાનની? ઇન્દ્રિય અંતકરણથી પર જીવનો શુદ્ધ અનુભવ જ્ઞાનની વાત કરીએ છીએ અને એ જ્ઞાન મળશે ત્યારે જ એ ભગવાનના ધામને પામશે. અને મહારાજે વચનામૃતમાં બીજું શું કીધું, ગઢડા પ્રથમનું 39મું, કે વ્યાસજીના કરેલા ગ્રંથો અમને માન્ય છે. તો મહારાજે વ્યાસજીએ શ્રીમદ ભાગવતમાં 4th સ્કંધમાં 24મા અધ્યાયમાં શ્લોક 75 એમાં શું કીધું કે આ લોકમાં કલ્યાણના બધા સાધનો, એક બે નહીં, તપ જપ વ્રત બધા સાધનો, એમાં બધા સાધનોમાં સૌથી શ્રેષ્ઠ સાધન હોય તો એ જ્ઞાન છે. શ્રેય સામિહ સર્વે સામ જ્ઞાનમ નિશ્ચય એમ પરમમ. વ્યાસજી કહે છે કે જ્ઞાનની નૌકા ઉપર જે આરૂઢ થયેલો મનુષ્ય છે એને કોઈ જાતનું વિઘ્ન આવતું નથી, અનાયાસે એ આ દુષ્કર એવું સંસારને તરી જાય છે. સુખમ તરંતી દુષ્પારમ. હવે આપણે એક સંપ્રદાયનું દ્રષ્ટાંત લઈએ. ભયાત્માનંદ નામ, ભયાત્માનંદ સ્વામીનું નામ તો તમે સાંભળ્યું હશે, દરેક શ્રોતાઓએ પણ સાંભળ્યું હશે. તો એ ભયાત્માનંદ સ્વામીને મહારાજે 60 વર્ષની ઉંમરે દીક્ષા આપેલી અને દીક્ષા આપી પછી શું એ ભજન ભક્તિ નહીં કરતા હોય? ભક્તિ કરતા હતા, પણ મહારાજે એમને 118 વર્ષની ઉંમર સુધી પૃથ્વી ઉપર રાખ્યા અને પછી ધામમાં લઈ ગયા છે. કારણ એમને હજી જ્ઞાનમાં કસર હતી. પછી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને પ્રેરણા કરી અને એમને જ્ઞાનની દ્રઢતા કરાવી, પછી જ્ઞાન પામી અને ભયાત્માનંદ સ્વામીને મહારાજ ધામમાં લઈ ગયા. તો આ પ્રમાણે એ સિદ્ધ થાય છે કે ખાલી ભક્તિ એ નંદ સંતો હતા જેવા તેવા નહોતા, છતાં પણ જ્ઞાનની દ્રઢતા નહોતી તો એ ભગવાનના ધામમાં નહોતા પહોંચ્યા, પણ મહારાજે જ્ઞાન દ્રઢ કરાવી અને ધામની પ્રાપ્તિ કરાવી. માટે અમારો મત એ જ છે કે જ્ઞાન છે એ જ કલ્યાણકારી છે. જ્ઞાન ટીમે વાસુદેવભાઈ તમારી ઉપર બહુ ગંભીર આરોપ મૂક્યો છે, ગંભીરતાથી તમે ભક્તિની વાતથી ભરમાવો છો, શું કહેવું છે તમારું? અમે ગંભીર આરોપનો સરળતાથી જવાબ ભક્તિવાળા આપે છે. ભક્તિને ઉત્કાય અંદર કાંઈ હોય જ નહીં, પ્રેમ પ્રેમને પ્રેમ જ હોય, બધું પ્રેમથી થાય. આ હું આવેલા ધડધડાટી ઊભું થાવ, આ તો પ્રેમથી ઊભા થાય છે. આવા ભક્તોના દર્શન કરો જે ભક્ત બોલ્યા ને, આ કણભા ગુરુકુળમાં મોટા સ્વામીએ લખેલું જે નાટક એમાં એમને જીવ બનવાનો મોકો મળ્યો હતો અને એને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેય પાસે કરગરી કરગરી ને પાછો જન્મ લીધો છે અને એ જન્મ લઈને પાછું ઉપાસના તો સમજવી નથી અને એ સદગુરુએ સમજાવી છે. હવે હું એ તમને કહી દઉં, કાંઈ મારી વાત નથી હો, સદગુરુ ધ્યાની સ્વામી આપણા ગુરુવર્ય જેના રાહે આ આપણા વર્તમાન આ ગુરુસ્થાને બેઠા છે ને, આ શાસ્ત્રી સ્વામી એમના રાહે હાલે છે, આ સંતો એમના રાહે હાલે, આ ભક્તો એના રાહે હાલે, એની
ની વાત કરું છું તમને. જો સ્વામી કહેતા ઉપાસના ની વાત કરી, ઉપાસના એટલે જાણવું એવું નથી, ઉપ એટલે પાસે જેનું આસન, અખંડ જેને પોતાની અંદર રાખે એની ભક્તિ કરે ને એને ઉપાસના દ્રઢ કરી કહેવાય. એટલે હું એમ કહું છું આને ઉપાસના કહેવાય. એટલે એ એમાં ઉપાસનામાં ભક્તિ પ્રાધાન્ય થાય. હવે હું આ ચૈતન્યભાઈને થોડુંક આગળ કહું. એક વચ્ચે એક મિનિટ કહી દઉં, ધીમે ધીમે વાસુદેવભાઈ તમે જ્ઞાની થઈને અમારી બાજુ આવવાની તૈયારીમાં છો, તમારા શબ્દો પરથી લાગે છે. ગુરસી ખસકાવી લ્યો, ઉપાસનાની વાત કરી છે ભાઈ, વાહ વાહ. જ્ઞાનની વાતો ભક્તિને અનુરૂપ કરતા થયા છે. અચ્છા, એ તો ભક્તિથી ભરપૂર છે. એક મિનિટ, ચૈતન્યભાઈ કઈ કહેવા માંગે છે? યસ, બરાબર છે, બરાબર છે. ક્યારનો જોઉં છું, જ્ઞાની હરિભક્તો જયારે જ્ઞાનની વાતો કરતા હોય ત્યારે જેમ ભગતે કીધું ને એમ સભામાં સોફો પડી જાય, બધાનો પ્રોસેસિંગ પાવર બહુ વપરાવા માંડે, બધું સિસ્ટમ થોડી લેગ મારે, અને ભક્તિની વાત થાય ત્યારે બધા ઊભા થઈને તાળીઓ પાડે, એ ભક્તિ છે. હવે તમે વાત કરી ચૈતન્યભાઈ, ઓડિયન્સ તાળી પાડે છે, તમારું શું કેવું છે આના માટે? બે મિનિટ. હજી ચૈતન્યભાઈ કઈ કહેવા માંગે છે? હજી તો શરૂ થયું છે ભક્તિનું, સાંભળો. તમે પણ જ્ઞાન ટીમની જેમ સોફો ન પાડતા હો? અરે થોડું જ્ઞાન ટીમ આટલું જ્ઞાનની વાત કરે તો આપણે નવધા ભક્તિમાં કથા શ્રવણ એ પણ અમારી ભક્તિ છે. સ્વામીજી રોજ કથા કરે, રોજ સાંભળીએ, તો એ જ્ઞાનની વાતો થોડી લખી રાખી છે અમે. અમે તો ભક્તિવાળા રહ્યા. તો તુષારભાઈ અમારે ગુરુકુળમાં જ હતા, અમારાથી 2 વર્ષ આગળ, એમને ભાગવતજીની વાત કરી. હું પણ થોડું ભાગવતજીનું લઉં. જ્ઞાની જ્ઞાની આવી જાવ બાજુ. અરે અરે, બે મિનિટ, અધૂરા જ્ઞાની સાંભળો. ભાગવત કે તમે સાંભળો તો ખરી, ભાગવતજીની વાત કરી, સો એમનું અધૂરું જ્ઞાન આપણે પૂરું કરીએ, બરાબર છે? ભાગવતજીમાં ભગવાન વેદવ્યાસ શું કહે છે કે બ્રહ્મભૂતા પ્રસન્નાત્મા ન સોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મહત ભક્તિ લાભતે પરામ. જ્ઞાનીઓને ખબર હશે તો પણ ફરીથી કહી દઉં કે જે જ્ઞાની હોય, બ્રહ્મરૂપ હોય, અરે નિર્વાસનિક હોય, તેને પણ શું કરવી? ભક્તિ કરવી. ભગવાન વેદવ્યાસ કહે છે તેને પણ ભક્તિ કરવી, કરવીને કરવી. હવે જ્ઞાનીઓની બીજી વાત કરીએ તો જ્ઞાનમાં આપણા હિન્દુ સંપ્રદાયના, હિન્દુ સનાતન સંસ્કૃતિના મોટા આચાર્ય કહેવાય જગતગુરુ શંકરાચાર્યજી, એમને એમનો એક પ્રસંગ બહુ ફટાફટ, અમને ભક્તિવાળાને બહુ લાંબુ લાંબુ કરતા આવડે નહીં. તો એક વૃદ્ધ પુરુષ ડુકરું વિકર્ણે કર્યા કરે, તો એ જ્ઞાન આચાર્યએ એમને શું કીધું? બધા ભક્તોને ખ્યાલ હશે શું કીધું? ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે, મૂઢ કીધા. સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતિ ડુકરુએ કર્ણે. આ કામ નહીં આવે, ભક્તિ કરી હશે તો ભગવાન આવશે. તો ચાલો આપણે બધા સાથે ગાઈએ. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ, કેવું લખ્યું જો તો ખરા. હા 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 હા, અમારી સેવા કરતા હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વર ની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તો પણ ન થાય. અને નારદ જેવો હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે. માટે ભક્તિ કરો, ભક્તિ. વાસુદેવભાઈ એવું કહેવા માંગે છે. સારું સારું ચૈતન્યભાઈ, બહુ સારું ગાઓ છો તમે, પણ આ સદગુરુ સંતો છે ને
એમને થોડું ગાયન કળાનું જ્ઞાન અમને પણ આપ્યું છે. જો હવે ભક્તિ કરશે જ્ઞાનીઓ. નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું છે, મે હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ, સદગુરુ મિલ્યા અનાદિ મિટ ગઈ સર્વે ઉપાધિ, કોણ કુળ ને કોણ કુટુંબી કોણ માત ને તાત, કોણ ભાઈ ને કોણ ભગીની બ્રહ્મ મારી જાત, મે હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ. સમજ્યા સમજ્યા કઈ સમજ્યા? વાહ વાહ, બ્રહ્મ મારી જાત. સાંભળો સાંભળો પેલા સાંભળો, નિતેશ ભાઈએ ભક્તિ કરતા કરતા જ્ઞાન ની વાત કરી. શું કરતા કરતા? બરાબર છે, સાંભળો બ્રહ્મ મારી જાત. સાંભળો તમે, આ બ્રહ્મનિષ્ઠ સંતો જેવું થવું હોય ને, બ્રહ્મનિષ્ઠ સંતો જેવું થવું હોય ને તો જ્ઞાન કેળવવું પડશે. ભક્તિ કરવાથી ને માળા કરવાથી નહીં ચાલે, સમજ્યા? યસ, બરાબર ને? અરે સરસ કીર્તન તો બહુ સરસ ગાવ છો. કીર્તન ઓલામાં, કીર્તનની હરીફાઈમાં તમારે ભાગ લેવા જેવો છે હો. તમે આખું કુળ મૂકવાનું વાત કરો છો, કુળ મૂકવાની કાંઈ જરૂર નથી. કેમ તો શાસ્ત્રમાં લખ્યું છે, ભગવાન તો પત્ર પુષ્પ ફલ તોય, કે તા પત્ર મૂકવાથી પ્રસન્ન થઈ જાય, પુષ્પ અર્પણ કરવાથી પ્રસન્ન થઈ જાય, ફળ અને જળ કેતા ભગવાન ને ફળ અને જળ પણ અર્પણ કરો ને તોય ભગવાન પ્રસન્ન થઈ જાય. અને તમે તો છે કુળ મૂકવાની વાત કરો છો, એના કરતા તો આપણા શાસ્ત્રનું જે વાંચન કરો ત્યારે તમને ખબર પડે કે ભગવાને તો જીવન ભગતનો મઠનો રોટલો ખાધી અને ભગવાન એના ઉપર પ્રસન્ન થયા હતા. અને તમે કુળ મૂકવાની વાત કરો છો, શિક્ષાપત્રી 103 નંબરનો શ્લોક ભગવાને કીધો કે આ શિક્ષાપત્રી જે વર્તશે 103 નંબરના શ્લોકમાં વસ્તુનો બહુ સચોટ ઉલ્લેખ છે કે ભક્તિ થકી બીજું કાંઈ કલ્યાણકારી સાધન કાંઈ છે જ નહીં, એટલે ભક્તિ જ સર્વથી શ્રેષ્ઠ છે. શિક્ષાપત્રીના મત પ્રમાણે શું જવાબ છે? અરે ચિરાગ મહારાજ લાગે છે ભૂલથી ઓલી બાજુ બેસી ગયા છે. શાસ્ત્ર વાંચવાની વાત કરે છે અને શાસ્ત્ર સંબંધી વાત કરે છે, માટે જ્ઞાન ની વાત કરે છે. ભલે ભક્તિ તમે કીધી કલ્યાણકારી, પણ તોય જ્ઞાન જેવું તો કઈ થાય જ નહીં ભગવાન. અને શિક્ષાપત્રી માં શું લખ્યું સંતો ને કેવું થયું? જળ ભરતજી જેવું. જળ ભરતજી કેવા હતા? જ્ઞાની હતા. ક્યારે ભગવાન એમ શું કામ ના લખ્યું સંતોને ગોપીઓ જેવું થાવું? જળભરતજી શું કામ લખ્યું? થોડુંક ભક્તિ ઉપર તમે ધ્યાન દો. એક મારું ઊહું સો તેરી રામ દુવાય ને એક મારું ઊહું એવો કોકો ઠૂઠું પકડી રાખો માં. આ તમે થોડોક તો ધ્યાન દો ગાન ઉપર. આ કેટલા કેટલા હરિભક્તો મહેનત કરે છે, આ એસીમાં બિચારા પરસેવા તમારા હાટ ઉપાડે છે. તો હવે આ આ બ્રાહ્મણ પત્ર પુષ્પ ફલ બધું કહી દે છે તમને, આટલા આશીર્વાદરૂપ ભક્તિ આપે છે. વાસુદેવ ભાઈ તમે કેમ ભૂલો છો? તમે હમણાં શિક્ષાપત્રીની વાત જે કરતા હતા, તો શિક્ષાપત્રીમાં તમને ખબર છે ભક્તિની શું વ્યાખ્યા કરી છે? શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મા જ્ઞાને સહિત ભક્તિ. જ્યારે જ્ઞાન થાય ને ત્યારે જ ભક્તિની વ્યાખ્યા પૂર્ણ થાય છે. એ વાત તમે કેમ ભૂલી ગયા? અરે તમે જે વાત કરો છો, ચાર પુરુષાર્થની સિદ્ધિમાં છે ને ભક્તિ કરતા જ્ઞાન છે એ પાછળ છે. ધર્મ ભક્તિ જ્ઞાન સહિત ચારે પુરુષાર્થની સ્થિતિ ત્યારે થાય છે એમાં ભક્તિને સ્થાન આગળ મળ્યું છે. પણ જીવ જ્યારે છે ને ભગવાનને જાણે ને ત્યારે જ એને ભક્તિ કરે છે, બાકી તો પોપટ છે ને. રામ રામ પિંજરામાં બોલે તો શું એનું કલ્યાણ થાય? અરે એને જ્યારે જ્ઞાન થાય ને ત્યારે જ એની ભક્તિ લેખે લાગે છે, બાકી જ્ઞાન વિનાની ભક્તિ તો ચાલે નહીં ભાઈ. વાસુભાઈ હવે બેસી જાઓ, બેસી જાઓ. સાંભળો આ વાત સાવ સાચી છે, તમે બધા સહમત થાજો, હું એમાં સાર પુરાવું છું. ભક્તિ જ્ઞાન વગર ભક્તિ થતી નથી એમ કહે છે. તો અમારું અમે તો ભક્તિવાળા જ છીએ, જ્ઞાન પછી તો અમે છેલ્લી કક્ષાએ આવ્યા કે અમારે એના એને જ્ઞાન થયું પછી તેને ભક્તિ મળી. એમને જ્ઞાન થયું તે પછી તમે ભક્તિ એની અમારો સંગત પછી થયો છે, એટલે અમે ભક્તિને પ્રાધાન્ય માની છીએ. ચાર તમે ભક્તિ જ પછી થશે.
ભક્તિ ભક્તિ ક્યારે થાય? જ્યારે જ્ઞાન થાય ને. ભગવાનને જાણવું એ જ જ્ઞાન છે. અને જ્ઞાન જ્યારે થશે ને ત્યારે જ ભલા માણસ ભક્તિ થાય. જ્ઞાન વગર ભક્તિ થતી જ નથી. ભાવેશ ભાવેશભાઈ એ શિક્ષાપત્રીનો મત છે. એક મિનિટ. એ ભગવાન સ્વામિનારાયણ બોલે છે. ભાવેશભાઈ જ્ઞાન વગર ભક્તિ નથી થતી. ભાવેશભાઈ ભાવેશભાઈ વાસુદેવભાઈ આપણા સપોર્ટર જ છે. હા અરે આપણા માટે જ કે છે. ખાલી ખુરશી ત્યાં છે, એમનું મન અહીંયા જ છે. વાસુદેવભાઈ કૌસ્તુભભાઈને સ્પેશિયલ તમારે ભક્તિમાંથી જ્ઞાનમાં લઈ જવામાં એને ગણવાને જ, કારણ કે એ પોતે પાછા પડતા જાય છે. અહીંયા તાલીઓ પડતી જાય છે. હવે આગળ વધશે. અરે વાસુદેવભાઈ જગતમાં સારી સારી શાયરીઓ બોલે, છંદ ગાય, દુઆ ગાય ને તો એ તાળીઓ પડે. તાળીઓ શું સીટી પણ વાગે ઈ નવાઈની વાત નથી. પણ સાચું જ્ઞાન તો મેળવવું જ પડે. જ્ઞાન વગર ઉદ્ધાર નથી ઓ. અરે પ્રેમની તાકાત તમે જોઈ નથી. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે ને, ઈ પણ પ્રેમના તાતણે બંધાઈ જાય છે. લાડુ મહારાજ ને વડતાલ જવું હતું બરોબર, માણકી ઉપર અસવાર થઈ ગયા ભગવાન. અને પ્રેમાનંદ સ્વામીને લખવું પડ્યું કે પ્રેમી ભક્ત કરે છે, કરે વિનંતી દોડી દોડી, લોહ ચુંબક વૃત્તિ મૂર્તિમાં જોડી. આ અમારા લાડુબા માણકીએ ચેડારે મોહન વનમાળી એક પશુની વૃત્તિ છે ને એ પણ ખેંચી લીધી. એની ઉપર અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ ભગવાન બેઠો હતો ને, તો પણ ભગવાનનું ચાલ્યું નહીં. ભગવાનને પાછું આવીને પૂછવું પડ્યું કે તમે આજ્ઞા આપો તો જઈએ વ્રતપુરી. અને વિચાર કરો, અને કેસાબા ક્યાં જ્ઞાની હતા, એને ક્યાં એવા શાસ્ત્ર પડ્યા હતા, પણ એની પ્રેમ લક્ષણ ઓલા માણકી ઘોડીના કાનમાં એમ કહે કે બેન મારી લાજ રાખજે, તો એની લાજ ભક્તિ એ કરીને માણકી ઘોડી મહારાજ આગળ ન જાય. જે કાયમી મહારાજના હોકારાને બધું પડકારા કરનારી માણકી ઘોડી વસ વર્તાઈ જાય પ્રેમને, તો એ પ્રેમને ભગવાન વર્ષ વર્તાય એમાં શું મોટી વાત છે. વાસુદેવભાઈ સાવ સાચી વાત છે. અમારી વાત રોનકભાઈ કરશે. પ્રેમ લક્ષણ ભક્તિ એટલે એમાં તમે ધર્મ જ્ઞાન વૈરાગ્ય જે કહો એનું કાંઈ ન ચાલે. એક પ્રેમ લક્ષણ ભક્તિમાં આ બધાએ સમાવેશ થઈ જાય ત્યાં પછી કોઈ રહેતું જ નથી. ત્યાં જ્ઞાન પણ નથી, ધર્મ પણ નથી. જે પ્રેમ લક્ષણ ભક્તિ વાળો છે ને એની ભક્તિમાં બધેનો સમાવેશ થઈ જાય. એટલે તો કહ્યું છે ભક્તિ ઉપર ભય સાનો રે સંતો, ભક્તિ ઉપર ભય સાનો, ભક્તિ ઉપર ભય સાનો. તમે ખૂબ સારી વાત કરી, પ્રેમની પણ તમે ખૂબ સારી વાત કરી, પણ પ્રેમ કરવો કોણે એ તમને કોણે કીધું? પ્રેમ કરવો એ શાસ્ત્રમાં લખ્યું છે. જ્યારે સંતો સમજાવે કે આવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ જ્યારે પૃથ્વી પર આવે અને આટલા જીવોનું કલ્યાણકારી કાર્ય કરે ત્યારે એના પર પ્રેમ થાય છે. અને જ્યારે મહારાજ નીલકંઠવર્ણી રૂપે હતા ત્યારે એ મંદિરો મઠો એ બધાએ ફરવા ગયા. ત્યારે બધાએ જતા ત્યારે બધાને જ્ઞાનની વાતો કરતા, જીવ શું છે, ઈશ્વર શું છે, બ્રહ્મ શું છે, પરબ્રહ્મ શું છે, એવી વાતો એને કરતા. ત્યારે બળ જેવી વાત જેવી થતી એ જ્ઞાનની બધી વાતો હતી. એટલે જ્ઞાન શ્રેષ્ઠ છે. સાંભળો, આટલું બધું ફરી એક મિનિટ, આટલું બધું ફરી ફરી ફરીને નીલકંઠ વર્ણી લોજમાં ફાઇનલી શું કામ સ્ટેબલ થઈ ગયા? કેમ રોકાઈ ગયા? કેમ રોકાઈ ગયા? એમણે સુખાનંદ સ્વામીને જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ બધાના લક્ષણો પૂછ્યા. એનો જવાબ જ્યારે સંતોષકારક મળ્યો, ભગવાનને જ્યાં જ્ઞાન દેખાણું ત્યાં ભગવાન સ્થિર થઈને રોકાઈ ગયા. બરાબર છે. ભક્તિ તો આખા ભારતમાં પૂરી ક્યાં કરી લોજમાં? શું જોઈને? જ્ઞાન જોઈને. આખા ભારતમાં મહારાજ ભક્તિ સારી છે. પણ રાવણ કેવો ભક્ત હતો? રાવણ કેવો ભક્ત હતો બોલો બોલો. કૈલાસ પર્વત ઊંચો નીચો કર્યો, પણ જ્ઞાનના અભાવે. માત્ર એકલી ભક્તિથી કાંઈ નહીં થાય. એને રામને જોયા, ખબર હતી ભગવાન છે, પણ જ્ઞાન હતું એનામાં કે આ ભગવાનનું શરણ લઉં. ભક્તિથી કાંઈ નહીં થાય. સાત વર્ષ તમે કીધું નીલકંઠ વર્ણી ફર્યા અને બધે જ્ઞાન વિષુન જ્ઞાન લીધું. સાત વર્ષ ભગવાન તો 49 વર્ષ રહ્યા પૃથ્વી ઉપર અને 29 વર્ષ ગઢડામાં રહ્યા. અને શાસ્ત્રમાં ભક્તિના લીલા ચરિત્રના અને ભગવાને એક એક જીવને પ્રેમવશ કરીને જે ભક્તિએ કરીને તો બધું શણગાર થઈ જા, નકર તો ભાર નામે રૂમાલ રાખે નહીં એવી ભગવાનની પ્રકૃતિ હતા. એ તો ભક્તિએ કરીને હોય ને, જ્ઞાને કરીને વશ નથી થયા. એ ભક્તિએ કરીને તમે આખો શાસ્ત્ર તમે જો, ભક્તિ હાટું કેટલા શાસ્ત્રો રચાણા. માટે ભક્તિને જ અમે શ્રેષ્ઠ, તમે શું કહો છો? ભક્તિને શ્રેષ્ઠ માની છીએ.
26 વર્ષ ગઢપુર માં રહ્યા, ગાર માટીના મકાન ની અંદર. દાદા ખાચર ના કોઈ મોટા રાજા રજવાડા મહેલ નહોતા, એ તો ખાલી ગાર માટીના મકાન હતા. પણ ત્યાં આવડો મોટો ભગવાન શું જોઈને રહ્યો? જ્ઞાન જોઈને રહ્યો કે ભક્તિ જોઈને રહ્યો? દાદા ખાચર નો પ્રેમ જોઈને રહ્યો ને? સાંભળો સાંભળો વાસુદેવભાઈ, સંજયભાઈ, મહારાજ નીલકંઠ સ્વરૂપે, નીલકંઠ વર્ણી સ્વરૂપે આખા ભારતમાં વન વિચરણ કર્યું, તો શું આખા ભારતમાં ભક્તિ નથી? ભક્તિ તો હતી જ ને, જે ભક્તિ વાળા હતા એના કલ્યાણ પણ મહારાજે કર્યા છે. પણ જ્યાં જ્યાં જ્ઞાનનો અભાવ હતો એના માટે મહારાજે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એના સ્વરૂપને જે યથાર્થ રૂઢી રીતે જાણે એ જ જગ્યાને મહારાજે પસંદ કરી, અને પછી મહારાજે જ્ઞાનની દ્રઢતા જોઈ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં પોતે રહ્યા છે. આ છે જ્ઞાનની મહિમા, આ છે જ્ઞાનનો પ્રતાપ. અરે જ્ઞાન તો ઘણું પીરજ્યું, સાથે સાથે વચનામૃતની અંદર પણ મહારાજે કીર્તન ભક્તિને વખાણી છે. જ્યારે શરૂઆત થતી ત્યારે પણ કીર્તન ભક્તિ કરતા, અરે સભ્યા શૂન્ય થાય ને ત્યારે પણ મહારાજ એમ કહેતા કે હવે કીર્તન ગાઓ. અને પ્રેમાનંદ સ્વામી પણ જ્યારે કીર્તન ગાતા, આપણે વંદુના પદો સાંભળ્યા છે ને, વંદુ સહેજાનંદ સ્વરૂપ અનુપમ સાર ને રેલો, એ કીર્તન ગાય ત્યારે શ્રીજી મહારાજ એમ કે આમની ભક્તિ જોઈ, એમનો મૂર્તિની અંદર પ્રેમ જોઈ અને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું, તો આ ભક્તિનો પ્રતાપ છે. આવા સાધુને તો ઊભા થઈને અમે દંડવત કરીએ એમ કીધો ને મુક્તાનંદ સ્વામી, સત્સંગની માં. એ બે હાથમાં હું લઈએ કરતાલ, કરતાલ લ્યો, બે હાથમાં કરતાલ, અને નીચે આમ આંખ બંધ કરીને ભગવાનની મૂર્તિ ધારીને ભક્તિએ કરીને કીર્તન ગાતા જાય ને નૃત્ય કરતા જાય, અને પગના જમણા પગના અંગૂઠાનાથી એક હાથીની અંબાડી ઉપર ભગવાનની મૂર્તિને સાક્ષાત્કાર દોડતા જાય, આંખ બંધ કરીને કરે તો એ ભક્તિની તાકાતે, જ્ઞાનની તાકાતે એમ દોરાય. મને લાગે છે એક મિનિટ મને લાગે છે કે પણ તમે કેમ ભૂલી ગયા, જ્યારે મહારાજ જ્યારે નીલકા મુક્તાનંદ સ્વામીને, જ્યારે રામાનંદ સ્વામી એને કીધું, એને જ્ઞાન કરાયું કે આ ભગવાન છે, હું તો ડુગડુગી વાળનારો હતો, અસલી ખેલ બજાવનારો તો આ છે. આ જ્યારે એને જ્ઞાન થયું ને ત્યારે એને ભગવાનમાં ભક્તિ થઈ. પેલા જ્ઞાન ન હત ને તો એનામાં ભક્તિ ન કરત, ત્યારે તો ભગવાનમાં સંશય થઈ ગયો હતો એમને. એ તમે કેમ ભૂલી ગયા? વાત સાચી તમારી, જ્ઞાન તો શ્રેષ્ઠ છે જ, પણ ભગવાને જ્ઞાન શું કરવા આપ્યું? આની ભક્તિ કરો એની માટે જ્ઞાન આપ્યું. અરે સાંભળો, સ્વામીએ મુક્તાનંદ સ્વામીને શું કીધું? જ્ઞાન લીધા કરો. ના, જ્ઞાન મળી ગયું, હવે શું કરો? ભક્તિ કરો. અરે સાંભળો, પ્રકાશભાઈની વાતનો જવાબ માંગો છો તમે? ભક્તિ છે એ થોડી ઉપરી છે, શાસ્ત્ર સંમત વાત કરો, થોડી ઉપર છે નીચે એમ નહીં ચાલે. યસ, જો આ પ્રકાશભાઈની વાત પરિપક્વ થઈ રહ્યા, કદાપી નહીં હો. જ્ઞાન તો જરૂરી છે, અને જ્ઞાન જેવો માલ બીજે ક્યાંય નથી હો. જ્ઞાન વિના તો સર્વે કાચું. જો દ્રષ્ટાંત આપું તમને, મહારાજે પણ આપ્યું છે, ઈંડું હોય કાચું હોય ફૂટે તો એમાં કોઈ પણ અંગ વિકાસ પામ્યું ન હોય, પણ એ ઈંડું પરિપક્વ થાય, પાકું થાય, ત્યારે અંદર રહેલું બચ્ચું જાતે એમાં એટલી તાકાત આવી જાય કે એ ઈંડાનું આવરણ તોડી અને બહારે નીકળી જાય. માટે તમે આ અંધભક્તિનું આવરણ તોડી અને જ્ઞાની થાઓ, જ્ઞાની. અને બીજી વાત કરું, મહારાજ, આપણા મહારાજને પણ જ્ઞાન અતિશય પ્રિય હતું. મહારાજ પોતાના ભક્તોને રાત્રે 2:30 વાગે, ક્યારેક રાત્રે 3:30 વાગે, ક્યારેક તો 12:12 વાગે મસાલો સળગતી હોય અને જ્ઞાન પીરસતા. અને મહારાજનું કથા મહારાજને ખૂબ ગમતી. મહારાજ જમતા હોય ત્યારે પણ કથાની વાત હોય કે જ્ઞાનની વાત હોય ત્યારે હરે હરે બોલતા. તમે ચેષ્ટામાં સાંભળી છે કે નહીં? હરે હરે બોલતા. માટે
તમે પણ જ્ઞાની થાઓ અને પરિપક્વ થાઓ. સરસ વાત કરી. ઈંડું કાચું હોય અને ફૂટે તો એમાં આકાર બંધાય નહીં, એ વાત તો સત્ય જ વાત છે. એ પાકું થાય પછી જ આકાર બંધાય, પણ એ પાકું થાય ક્યારે એ ખબર છે? પેલા ઈ જ્ઞાન તો તમે જ્ઞાન કેમ અધૂરું અધૂરું કરો છો? એની ઉપર પ્રેમરૂપી ઈંડાને સેવામાં આવે ને ત્યારે એ પાકું થાય, ત્યાં સુધી તો એ કાચું રહીએ. શું એટલે પાકું ઈંડું એમને નથી થતું પૈડું પૈડું, એને તો પ્રેમરૂપી સેવન આપવું પડે છે. એ દ્રષ્ટાંત કયું આપ્યું? હે કે કુંજ પક્ષી જ્યારે એના બચ્ચાને ઈંડા મૂકીને જાય તે વૃત્તિય કરીને સેવે છે, એમ આવા સદગુરુ છે ને, એ પ્રેમ લક્ષણા ભક્તિ આપણે રાખી હોય ને તો એના પ્રેમની દોરીને વશ થઈને વૃત્તિય કરીને સેવે છે. એટલે ભગવાનની મૂર્તિ જ્યાં આશીર્વાદ આપે તારા અંતર શત્રુ નાશ થયા નાશ થઈ જાય. હે આ સાધનની સમાપ્તિ થઈ જાય એટલે તો ભક્તિનું પ્રાધાન્ય આપી છે ને પ્રેમનું બળ આપી છે. લ્યો તમે થોડુંક હિતેશભાઈ, તમે જ્ઞાનની તો બહુ તાકાત બતાવી, પણ તમને ખ્યાલ નથી ભક્તિની શું તાકાત છે. ભગવાન જ્યારે અંતરધ્યાન લીલા કરવાના હતા ત્યારે શું કર્યું? એમના જે પ્રેમી ભક્તો હતા તેમને બધાએ દૂર કરી દીધા. જેમ કે બ્રહ્માનંદ સ્વામી હતા તો બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢ મંદિરે મોકલી દીધા. શા કારણે ખ્યાલ છે? શા કારણે? કેમ કે ભગવાન ભક્ત બરાબર આવો છો તમે, બોલો બોલો. ભગવાન ભક્તના ભક્તિથી બંધાઈ જાય છે અને ત્યારે બ્રહ્માનંદ જ્યારે મહારાજ ધામમાં ગયા ત્યારબાદ બ્રહ્માનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું, સ્વામી મને ત્યારે જો મહારાજે ના મોકલ્યો જૂનાગઢ તો હું મહારાજના દેહમાંથી પણ મહારાજને અક્ષરધામમાંથી પાછા દેહમાં લાવત અને આપણા સામું એમને સમક્ષ કરત. તો તમે જોઈ શકો છો ભક્તિની કેટલી તાકાત ભગવાનમાં હતી. ગોપાળાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીને શેનું અંગ હતું? જ્ઞાનનું. સદગુરુ ધ્યાની સ્વામીજીને શેનું અંગ હતું? જ્ઞાનનું. ભગવાન એમની પ્રેમ લક્ષણા ભક્તિની દોરીથી બંધાતા કારણ કે એમને જ્ઞાનનું અંગ હતું. ભગવાનને જેવા જોઈએ એવા તત્વે કરીને જાણ્યા ધ્યાની સ્વામીએ. પોતાના યોગમાં જે પણ જીવ આવે એને ધ્યાની સ્વામી શું કરતા? જેવા ભગવાન છે એવા ને એવા ઓળખાવવાનો એમનો છેલ્લા શ્વાસ સુધી દાખલો હતો. ભક્તિ કરાવતા, ભજન કરાવતા, પણ કોઈ પાસે આવીને એકાંતમાં બેસે ને સ્વામીજી કહેતા કે હું દયા કરીને લઈ જઈશ, ભગવાન દયા કરીને ધામમાં લઈ જશે, પણ ત્યાં ટકીને બેસી રહેવા એવા સ્વભાવ કરવા પડશે. જ્ઞાન શીખવું પડશે, ભગવાનનું સ્વરૂપ યથાર્થ શીખવું પડશે. જ્ઞાનનું એટલા માટે પ્રાધાન્ય છે. લુખી ભક્તિથી કાંઈ નહીં થાય. વાસુદેવભાઈ, વચનામૃતે જ્ઞાન સર્વોપરી છે. સર્વોપરી સંતોનો મત જ્ઞાનનો છે. સરસ મજાનું ઊભા થઈને જ્ઞાન પીરસું. શિક્ષક છે, નિર્માના પ્રોફેસર છે, અને જ્ઞાનની વાત કરી અને ગુરુ આગળની વાત કરી તો વાત આપણે માનવી જ પડે ને. પણ હું એમ કહું છું ભાઈ, અમે તો અભણ, ગોપી જેમ અભણ હતી ને એમ અમે અભણ છીએ. પણ મને એટલી ખબર પડે કે એ સદગુરુ એની આગળ પ્રેમની બે વાત થાય ને, જો કેટલાય વચનામૃતની વાત કરતા હોય પણ ક્યારેય સદગુરુની આંખમાં આવડા નથી આવ્યો. એ તો પ્રેમની વાત થાય ને તો અશ્રુની ધારા વહી જતી ધારા, એ પ્રેમી સંત કહેવાય. અને એને પ્રેમે કરીને વશ કર્યા છે. પ્રેમે કરીને સ્વામીએ ધ્યાન પ્રકાશમાં એટલે જ લખ્યું કે વૃત્તિએ કરીને ભગવાનની મૂર્તિ ધારવી અને એમાં અખંડ પ્રેમ કેવો કરવો? કુશળકારભાઈ કુંવરબાઈ જેવો કરવો, એમ પ્રેમ કરવો. એ પ્રેમમાં જ બધું જ્ઞાન આવી જાય, તમારું ધ્યાન આવી જાય, બધું જ આવે. પ્રેમ થાય તો બધું થાય ને. હવે જેનામાં પ્રેમ જ નથી એની મૂર્તિ યાદ ક્યાંથી આવે? ઓળખી જ નહીં. આપણે કોકને કહીએ, આપણે શાસ્ત્રી સ્વામીને યાદ કરી તો ખબર પડે કે ઓહો શાસ્ત્રી સ્વામીને જોયા હોય, એની યાર રહ્યા હોય, આ સંતો યાર રહ્યા હોય, આ ભક્તો યાર રહ્યા હોય, તો એના પ્રેમ ઓહો આ તો કેવા પ્રેમી ભક્ત છે આપણે ભૂલાય. હે અને ખાલી જ્ઞાનની વાત તું કરતા હોય તો એમ બગા હું ખાવાના ખોટાયો બગા થાવ અમને. અરે આ તો ભગવાનના ભક્ત પ્રેમ આખી 24 કલાક પ્રેમની સામી યાર વાત કરીને સામી અશ્રુ આહા પ્રેમની વાત કઈ રહે જ રાખીને એ આપણે સાંભળે જ રાખે ને આપણે એની વાત સાંભળે જ રાખી એવા સદગુરુ આયરે તમે રિયા.
આવા સદગુરુ આયરે રિયા તોય તમે આવી વાતો કરો. એ ભાઈ થોડુંક તો ભક્તિ નું હવે કઈક આપણે પ્રાધાન્ય હવે તો સમજાવો. આટલી આટલી વાતો કરી છે વાસુદેવ ભાઈ, સાંભળો સાંભળો, રાજી રહેજો. જ્ઞાન આપ્યું પછી ભગવાન માં પ્રેમ થયું છે અને ભગવાન નો પ્રેમ જ્ઞાને કરીને જ થાય છે. ખાલી એમને વાતે કરીને પ્રેમ થતો નથી. મને આમાંથી જેટલા હરિભક્તો બેઠા છો એમાંથી બોલો કોને સદગુરુ ધ્યાની સ્વામી એ બેસાડીને વચનામત ખોલીને બોલ વાત એમ કીધું. એને તો એના આચરણ થી પ્રેમે કરીને બધાને મુક્ત કરી દીધા છે. જય સ્વામિનારાયણ. મને લાગે છે કે આખી રાત આ ડિબેટ ચાલશે ને તો આનો અંત આવશે કે શું લાગે છે? નહીં આવે ને? અચ્છા હું તમને પૂછું, ચલો જ્ઞાન સાથે કેટલા જણા જોડાયેલા છે? જેને નિર્વિઘ્ન ભક્તિ કરવી છે છે ભાઈ, કોઈ એમને કહેશો કે નથી? જ્ઞાન વાળા ઘણા બધા હરિભક્તો છે અને ભક્તિ વાળા પણ ઘણા હરિભક્તો છે. બધા હાથ નીચે રાખી દો. સ્વામીજી, આપના પવિત્ર ચરણ કમળમાં આખી સભાવતી હું પ્રાર્થના કરું કે સમય ખૂબ વ્યતીત થઈ ગયો છે અને હજી પણ જો ડિબેટ આપણે ચાલુ રાખશું તો આનો અંત આવવાનો નથી કે જ્ઞાન શ્રેષ્ઠ છે કે ભક્તિ શ્રેષ્ઠ છે. અચ્છા, જે જે મુદ્દાઓ જે જે ચર્ચાઓ થઈ તમારા મનમાં ક્યાંક ને ક્યાંક આ પોઈન્ટ હતા કે નતા? હતા ને? બારે નહીં આયા હોય ક્યારે પણ આમ અંદર ક્યારે પણ શાસ્ત્રો વાંચતા હોઈએ, કથા સાંભળતા હોઈએ તો આ ક્યાંક ને ક્યાંક આપણને પ્રશ્ન થતો હોય કે જ્ઞાન શ્રેષ્ઠ કે ભક્તિ કરવી કે ભક્તિ અને જ્ઞાન બે લેવું, શું કરવું? તો હું પૂજ્ય સ્વામીજીના પવિત્ર ચરણ કમળમાં આખી સભાવતી પ્રાર્થના કરું કે સ્વામી હવે આનો સાચો નિર્ણય અને આના રિલેટેડ સાચું જ્ઞાન અમને સૌને આપ જ પીરસી શકો એવા સક્ષમ છો. તો શું કહો છો હરિભક્તો? પૂજ્ય સ્વામીજીને હું માઇક અહીંયાથી આપું છું. સ્વામીજી, આપ જ આનો સાચો નિર્ણય અને અમને સાચું જ્ઞાન પીરસો. આપ સૌની જોરદાર તાળીઓ વચ્ચે પૂજ્ય શાસ્ત્રી સ્વામી. સ્વામીજી ઉપર પધારે, સ્વામીજી ઉપર પધારે. સ્વામીજી પોતાનું સ્થાન ગ્રહણ કરે ત્યાં સુધી એક વાત કરી દઉં. શરૂઆતમાં મેં વાત કરી હતી કે આ ડિબેટ પ્રોગ્રામ રાખવો એની જે પ્રસ્તાવની વાત હતી એ પૂજ્ય ઘનશ્યામ પ્રેમક સ્વામીએ સ્વામીને વાત કરી હતી કે સ્વામી ડિબેટ જેવી એક વસ્તુ આપણે રાખી શકાય. સ્વામીજીએ અનુમતિ આપીને સ્વામીને કીધું કે હવે સ્વામી તમારે જ તૈયારી કરાવવાની છે. એટલે સ્વામીએ જ આ બધી તૈયારીઓ હરિભક્તોને પહેલાં કીધું કે તમે તમારી રીતે તૈયારી કરી લાવજો. અને હરિભક્તો એવી સરસ તૈયારી કરી લાવ્યા કે સ્વામીએ ખાલી વેરીફાય કર્યું છે, બાકી બધી જ મહેનતો હરિભક્તોની છે. અને સ્વામીએ શાસ્ત્ર સંમત જ્યાં જ્યાં વાત આવતી હતી એ દાખલા દ્રષ્ટાંત સાખીઓ વચનામૃતના જે પણ વાક્યો હતા એ સ્વામીએ પ્રોવાઈડ કરી અને આખી ડિબેટ બંને હરિભક્તોને સમજાવી છે. તો હવે સ્વામીજીને પ્રાર્થના કરું કે આને રિલેટેડ હકીકતનું સાચું જ્ઞાન અમને સર્વેને આપો. એકવાર જોરદાર તાળીઓ સ્વામીજી માટે. બોલો શ્રી સ્વામી. હલો, વોલ્યુમ હલો, આનું વધારે. હલો, થોડું વોલ્યુમ વધારી દેવાનું. હેલો 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 હેલો. જ્ઞાન ટીમનું માઇક લીધું, ભક્તિ ટીમનું લીધું, વરી જ્ઞાનનું હવે છેલ્લે ભક્તિ ટીમનું માઇક આવ્યું છે. હેલો, આ ચાલ્યું. હેલો, બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. હવે ન્યાય આપવાની જરૂર લાગે છે. માઇકે જ ન્યાય આપી દીધો. લ્યો,
સંતોએ મીટિંગ કરી. મેં કહ્યું કે તમે બધાએ પણ તમારા અભિપ્રાય આપો કે આપણે આ વખતે સમયો કરવો છે, એમાં શું શું નવી ઇવેન્ટ કરી શકાય. ત્યારે સંતોને પણ જેને જેને જે સૂજી આ કથા દરમિયાન ઉત્સવ સમયા ક્યાં કરવા અને રાત્રિ કાર્યક્રમો અતિ આકર્ષક અને છતાંય આધ્યાત્મિક જીવને જગદીશ સાથે જોડી દે, કેવળ મનોરંજન નહીં પણ મન છે એ મહારાજને મૂર્તિમાં લલીન થાય અને જીવને સાજુ સજાતીય સુખ આત્માને પરમાત્માનું મળે ને એવા આપણે આધ્યાત્મિક કાર્યક્રમો કરીએ. ત્યારે જેને જેને જે કાર્યક્રમો સૂજ્યા એ સૂચવ્યા એમાં સ્વામી શ્રી ઘનશ્યામ પ્રેમકદાસજી સ્વામી મને કે સ્વામી ડિબેટ કરી હોય તો મજા આવે. તો મેં કીધું આપણે સંતો તો ઓછા છીએ અને ડિબેટ ક્યાં કરશું, તો મને કે આપણે હરિભક્તો દ્વારા ડિબેટ કરાવીએ. મેં કીધું તો વાંધો આવે નહીં, જ્યાં જ્યાં હરિભક્તો હોય અને તમે આ ડિબેટ સાંભળી ત્યારે એમ થાય કે આ બધાએ ભલે ભક્તો પણ જ્ઞાની ભક્તો છો, બધાએ કેવા છે, બધાને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પણ છે. આ તો કેવળ આપણે જ્ઞાન અને ભક્તિ વિશે આવી ડિબેટ આજે કરી. ભગવાન શ્રી હરિ વખતે ભગવાન પણ આવી સ્પર્ધાઓ ગોઠવતા હો. બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીના મંડળ સામસામે રાખીને ભગવાન શાસ્ત્રાર્થ કરાવતા લ્યો. પુરુષાર્થ અને પ્રભુ કૃપા, એક મંડળ પુરુષાર્થવાદની વાત કરે ને બીજા કૃપાવાદી થાય અને એમાં પણ ભગવાન સરસ મજાની જ્ઞાન ચર્ચાઓ કરાવતા. એમ આજે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુવર્યના દિવ્ય સંકલ્પથી ખરેખર અતિ શ્રેષ્ઠ એવી આપણી આ જ્ઞાન અને ભક્તિમાંથી કોણ શ્રેષ્ઠ એ શિબિર થઈ છે અને એ આ સભા મંડપ જ દેખાડે છે. જુઓ, જો આવી ચર્ચા થતી હોય ને, કોઈને ઇન્ટરેસ્ટ ન હોય ને, તો આમાંથી 25% પબ્લિક બેઠી હોય, એના બદલે આખો સભા મંડપ ભક્તોથી ગીચ ભરાયેલો છે. એ જ દેખાડે છે કે આપણી આ ડિબેટ છે ને એ 100% સફળ ગઈ છે. સવાલ મનમાં એ ઊભો થાય કે જ્ઞાન શ્રેષ્ઠ કે ભક્તિ શ્રેષ્ઠ? આમ તો આનો નિર્ણય કરવો એ ઘણી અઘરો છે, એટલે આપણી બુદ્ધિથી આપણે કહીએ એના કરતાં મહારાજનો મત લઈએ ને એ સર્વશ્રેષ્ઠ કહેવાય. કારણ માણસની બુદ્ધિમાં તો વિપ્રલેપ્સા, ભ્રમ, પ્રમાદ આવા દોષો સંભવે, જ્યારે ભગવાનની વાણીમાં આવા કોઈ દોષો હોઈ શકે નહીં. એટલા માટે ભગવાનનો જે મત એ આપણો મત એમ રાખીએ. આમ તો ભગવાનને પ્રસન્ન કરવાના કોઈ સાધનો ભક્તો ખોટા નથી કે નિમ્ન નથી, બધાએ શ્રેષ્ઠ જ છે. છતાં પણ એમાંથી કોઈક સાધન તો એવું અવશ્ય હોય કે જે બધા જ સાધનો કરતાં સર્વશ્રેષ્ઠ સાબિત થઈ જાય. હમણાં શિબિર આ ડિબેટમાં જ વાત થઈ કે જાણવું એનું નામ જ્ઞાન છે અને માણવું એનું નામ ભક્તિ છે. જો જાણ્યા પછી કેવળ જાણી રાખે ને તો એને તો શું કહેવાય, ઇન્ફોર્મેશન બ્યુરો કહેવાય. અમે બધા શાસ્ત્રીઓ, પંડિત, પુરાણીઓ, આચાર્યો કેવળ પરબારાય સ્વાહા કરતા હોય, અમારી પાસે જે કંઈ શાસ્ત્રનું જ્ઞાન મેળવી રાખ્યું હોય એ બીજાને પધરાવ્યા કરીએ તો અમે પણ શું કહેવાઈએ, ઇન્ફોર્મેશન બ્યુરો કહેવાય. નોલેજ ઇઝ વર્ચ્યુ, સર આપણે સોક્રેટીસ એવું કહેતા, જ્ઞાન એ સદ આચરણ છે. જુઓ, જ્ઞાનમ ભારમ ક્રિયામ વિના, જ્ઞાન છે ને એ તો જો આચરણમાં ન આવે તો ભારરૂપ થઈ જાય, ટિફિન થઈ જાય. શું થઈ જાય? સવારથી આ બધા ઘણા એમઆરને રખડતા હોય, સવારથી રાત સુધી, ત્યારે ટિફિન લઈને નીકળી પડે
બપોરના એક બે વાગે તો એમ થાય હજી બે ડૉક્ટરને મળી લઉં, હજી બે ને હજી એક ક્યાંય કન્ફર્મ ઓર્ડર થયા નથી. સાંજ સુધી એમને એમ ટિફિન ખંભે લટકાવીને રખડે તો હાંજે કોથળા જેવો થઈ જાય. પણ ટાણું આવે ત્યારે ટિફિન ખોલીને ખાઈ લે તો સાંજે પણ એવો ને એવો ફ્રેશ બેઠો હોય. એટલે જો આપણે જ્ઞાન ભેળું કરી રાખીએ અને એને આચરણમાં ન લાવીએ તો શું કહેવાય, એને ભારરૂપ કહેવાય. બે જણા છે ને એરપોર્ટ ઉપર અમેરિકા જવાના છે એટલે પોતાને સાથે લગેજ લીધેલા. પછી એક જણાનું વજન ઓછું 3 કિલો, તે 64 કેજી એલાઉ કરે ને, તો બીજા 30 એક્સ્ટ્રા ઉમેરી દીધા, 94 કેજી લઈને આવ્યો. એટલે પેલા એ તો કીધું કે ભાઈ 64 કેજી જ એલાઉ કરશું, તો કે આ ભાઈનું વજન 60 કિલો છે ને મારું 30 છે, 30 વધારાનું ન આપું. ત્યારે કે ના વધારાનું એલાઉ કરીએ નહીં. કેમ? તો કે તારા શરીરથી જુદું થાય બધું લગેજ કહેવાય, અને એ લગેજ તો ઓનલી 64 કેજી જ એલાઉ કરવામાં આવે. આમાંથી જેટલું તારી બેગમાં છે એ લઈને તું ધારણ કરી લે, ખાઈ જા, તો તારું વજન અમે ગણીએ નહીં. એટલે નોલેજ જો આચરણમાં ન આવે ને તો ભારરૂપ સાબિત થાય લ્યો. પણ ભક્તિ છે ને એ તો રગે રગમાં ભળી જાય, હો આચરણમાં આવી જાય. એટલે મહારાજના મતે પણ ભગવાન કહે છે ભક્તિ છે એ અંગી છે, અને ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણ ભક્તિના અંગ છે. લ્યો, જ્ઞાન છે એ મસ્તક, ધર્મ છે એ મસ્તક છે, જ્ઞાન છે એ ભક્તિનું હૃદય છે, અને વૈરાગ્ય છે એ ભક્તિના ચરણ છે. અંગ વગર કદાચ માણસ જીવી શકે, પણ અંગી એટલે આત્મા સિવાય કોઈ જીવી શકે નહીં. એટલે ભગવાનના મતે આપણે જોઈએ તો જ્ઞાન કરતાં ભક્તિ છે એ શ્રેષ્ઠ છે, એ નિર્વિવાદ વાત છે. હો, ચતુરાઈ ચૂલ્લે પર પડે, ચડે દૂર પડે આચાર, તુલસી હરિ ભક્તિ બિના ચારો વરન ચમાર. તો શું તુલસીદાસજી જ્ઞાની નહોતા? એણે ક્યાંથી રામાયણ આખું રામચરિત માનસ રચ્યું, છતાંય તુલસીદાસજી છે ને એ ભગવાનને અખંડ દેખતા તો એને મન તો છે ને એ ભક્તિમાં જ સદાય પરોવાયેલું રહેતા હતા, રહેતું હતું. નો ડાઉટ જ્ઞાનની પણ એટલી જ જરૂર છે, પણ જ્ઞાન કરતાં પણ શ્રેષ્ઠ તો મહારાજના મતે ભક્તિ છે. સહજાનંદ સ્વામી મહારાજને જય. અમારા પ્રેમક સ્વામી દેખાય છે બહુ નાના, પણ છે જબરાઓ. એમના વિચારો ઘણા ઉમદા હોય બધાય, એમનું ચિંતન પણ એવું સરસ મજાનું હોય. તમને એમની પાસેથી બેસીને વાતો સાંભળો, પ્રવચન કરે તો પણ પોતાની રીતના જ પ્રવચન, એના ગોખેલા પ્રવચન હોય નહીં. એટલે એમને પણ ખૂબ સારો આવો વિચાર આવ્યો, અને સરસ મજાની આ ડિબેટ આજે આપણે આ 23મા સ્થાપના દિન ઉત્સવ અને શ્રીમદ સત્સંગી ભૂષણ પંચા પરણંગે પારણમાં રાત્રિ કાર્યક્રમમાં આયોજી, ત્યારે આ સર્વે ભાગ પાર્ટિસિપેટ છે એ પણ લાખ લાખ ધન્યવાદને પાત્ર છે, કે એવી જોરદાર દલીલો કરી કોઈને ખબર ન પડે કે કોણ ક્યારે શું બોલશે. મનમાં એમ થાય કે સાક્ષાત ભગવાન અને સ્વામી અંદર આ બધામાં રહીને બોલી રહ્યા હોય એવી સરસ મજાની સ્પર્ધા આજે થઈ. ખરેખર જેને આ જાણીએ સાંભળી અને માણી એ બધાનું જીવન ધન્ય થઈ ગયું, અને જે રહી ગયા એ બધા ખરેખર આજની જે નાઇટ છે ને એને વ્યર્થ ગુમાવી છે એમ કહીએ તો પણ ખોટું નથી. તો આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન અને ગુરુવર્યના ચરણોમાં પ્રાર્થના કરીએ. વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં આયોજિત આ સમયો
એ સમયમાં આજે સરસ મજાની વડતાલ ધામ મહિમાની નાટિકાઓ પણ બોમ્બેના કલાકારો પણ ખરેખર દાદ માગી લે એવા છે. આગળ પણ બાલ શિબિરમાં પણ બોમ્બેના બાળ કલાકારોએ પણ એવું સરસ મજાનું પોતે પોતાના કૌતુક દેખાડ્યું. એમાં પણ નંબર બોમ્બેવાળા કલાકારોનો નાટકમાં આવેલો. એમ આજે પણ એવું સરસ મજાના વડતાલ ધામ મહિમાનું આ નાટક નાની નાની નાટિકાઓ સાથે મળી અને પ્રદર્શિત કરી દેખાડી એ પણ ખરેખર બહુ ઉમદા વિચારો એમના હતા. અને આ વડતાલ ધામ મહિમાના નાટક દ્વારા વડતાલ ધામનો મહિમા સર્વે મુમુક્ષુઓના હૃદયને વિશે હૃદયસ્થ થાય અને ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા આજ્ઞા અને ઉપાસનાના કેન્દ્ર સમા વડતાલ ધામમાં સૌને આ દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે તન મન ધનથી સેવા કરવાની પ્રેરણા મળે એવી આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન અને ગુરુવર્યના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.